નમસ્કાર દર્શક દોસ્તો, સુરત ચેનલના દિનભર કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. દિનભર દિવસભરની ઘટના ઘટનાઓનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી સાચું સમજવાનો પ્રયાસ એટલે દિનભર. દિનભરના મહત્ત્વના સમાચારોમાં ઉકાઈના ઇન્ફ્લોની ઘટતી વધતી જતી પરિસ્થિતિની વચ્ચે સમગ્ર વહીવટીતંત્ર સહિત શહેરના નાગરિકો અસમંજસ ભરી પરિસ્થિતિમાં કે હવે શું થશે. તો 4,25,000થી 4,35,000 વચ્ચે નો આઉટફ્લો સતત જારી રહેતા શહેરના અનેક વિસ્તારોની અંદર ગટરના પાણી ઉભરાઈને રસ્તા ઉપર બહાર આવી રહ્યા છે એના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. સમાચારને વિસ્તારપૂર્વક સમજવાની કોશિશ કરીએ. સૌથી પહેલાં તો ગઈકાલે રાતથી આપણે ચર્ચા કરીશું કેવી રીતે આ ડેવલપમેન્ટ થયું તે. આજે મોટાભાગના લોકોને આઘાત એ જ લાગ્યો કે રાત્રે ઊંઘીને ઉઠ્યા ત્યારે આખો સિનારિયો બદલાઈ ગયો હતો. આ સિનારિયો કેવી રીતે બદલાયો, કયા સંજોગોમાં બદલાયો તે સમજવાની કોશિશ કરીએ. રાત્રે 9 વાગે 341.77ની સપાટી હતી અને ત્યારે ઇન્ફ્લો હતો 6,45,390. તે વખતે કદાચ ઉકાઈની અંદર જગ્યા છે એમ માનીને આઉટફ્લો વધારવાનો નિર્ણય ન લેવામાં આવ્યો અને 2,26,123 આઉટફ્લો ચાલુ રાખવામાં આવ્યો. રાત્રે 10 વાગે પરિસ્થિતિમાં પણ કાંઈ ખાસ બદલાવ નહીં થયો. 341.80ની સપાટી થઈ ઇન્ફ્લો ઘટીને 2,78,446 થયો. પરંતુ અમને એવું ચોક્કસ લાગે છે કે તે વખતે જે માહિતી જે સ્ત્રોત દ્વારા અમને મળે છે સરકારના અધિકૃત સ્ત્રોતો દ્વારા, ત્યાંથી અમને ક્યાં તો ખોટી માહિતી આપવામાં આવી, ક્યાં તો ટેકનિકલી કંઈક ખોટી રીતે આ માહિતી આપતા આટલો બધો ઇન્ફ્લો ક્યારેય પણ એક સાથે આટલા કલાકની અંદર ઘટી ન શકે એવું અમારું સ્પષ્ટપણે માનવું હતું. અમે એ સંદર્ભમાં દલીલ પણ કરી પરંતુ તેઓ એ વાત સાથે સંમત નહીં થયા. ચાલો માની લઈએ કે આમ થયું પણ હોય તો આઉટફ્લો તે વખતે 2,26,161 હતો. રાત્રે 11 વાગે સપાટી વધી 341.93 થઈ અને ઇન્ફ્લો પાછો થયો 5,54,261. અને પરિસ્થિતિના આ બદલાવની વચ્ચે તંત્રએ એવો નિર્ણય લેવો પડ્યો કે 3,27,166 ક્યુસેક્સ પાણી પ્રતિ સેકન્ડ છોડવું પડશે. આ સિઝનની અંદર પહેલી 2 વખત જે ઘટનાઓ બની હતી તેમાં લગભગ 2,50,000થી વધારે આઉટફ્લો છોડ્યો નહોતો અને તેથી કઈ પરિસ્થિતિ ગંભીર નહોતી બની. પરંતુ આ વખતે કોઈ રસ્તો ન દેખાતા અને ઉકાઈની સપાટી વધુ વધારી ન શકાય તેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવો પડ્યો અને ત્યાંથી કપરા સમયની શરૂઆત થઈ તેમ કહી શકાય. રાત્રે 12 વાગે 342.11 સપાટી વધી અને 6,42,115ના ઇન્ફ્લોની સામે 3,27,714 આઉટફ્લો તંત્રએ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો. રાત્રે 1 વાગે 342.34 ઇન્ફ્લોસ વધીને 7,30,333 અને તેથી આઉટફ્લો 3,28,625નો ચાલુ રાખ્યો. પરંતુ પરિસ્થિતિની ગંભીરતા સમજીને રાત્રે 2 વાગે સપાટી 342.50 સુધી પહોંચી જતા અને ઇન્ફ્લો ન ઘટતા 7,15,017 થતાં તંત્ર એવો નિર્ણય લેવો પડ્યો કે હવે આપણી પાસે પાણીનો આઉટફ્લો વધાર્યા સિવાય કોઈ છૂટકો નથી. તેથી સીધો લગભગ 1 લાખ જેટલો વધારો કરીને રાત્રે 2 વાગ્યાથી 4,35,838 ક્યુસેક્સ પાણી પ્રતિ સેકન્ડ છોડવાનું નક્કી કરવામાં આવ્યું. રાત્રે 3 વાગે 342.64ની સપાટી થઈ ઇન્ફ્લો કંઈ ખાસ ઘટ્યો નહીં અને 6,80,620 ક્યુસેક પ્રતિ સેકન્ડ રહ્યો અને આઉટફ્લો 4,36,064. રાત્રે 4 વાગે 342.75ની સપાટી 6,28,849 ઇન્ફ્લો અને 4,36,775 આઉટફ્લો થયો અને ત્યારે જ એવું લાગતું હતું કે સવાર પડશે ત્યારે શહેરની અંદર આ જે પાણી રાત્રિના લગભગ 12 વાગ્યાથી છોડવામાં આવતું હતું તે અચાનક જો ઘેરાઈ જાય તો શું પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે તેમ છે. અમારી સાથે ફોનલાઈન પર ઉપસ્થિત છે સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પૂર્ણેશભાઈ મોદી પોતાના વિચારોની સાથે. પૂર્ણેશભાઈ, રાંદેર 5 પીપળા સ્ટ્રીટની જે ઘટના બની છે એ સંદર્ભમાં તમારો ખુલાસો શું છે? જી જી બરાબર. જી જી ધન્યવાદ પૂર્ણેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર સ્પષ્ટતા બદલ, ચોખવટ બદલ આભાર.
દર્શક મિત્રો, પૂર્ણેશભાઈનો અવાજ તમે સાંભળી નહોતા શક્યા, પરંતુ પૂર્ણેશભાઈનું એવું કહેવું છે કે રાંદેર પાંચપીપળા સ્ટ્રીટની અંદર બનેલી ઘટનાને કારણે સમગ્ર શહેરનું વાતાવરણ અત્યારે દોડાયેલું છે. તેઓનું એમ કહેવું છે કે રાંદેર પાંચપીપળા સ્ટ્રીટની અંદર આવેલા પાડાની અંદર ક્યાંય કશે કોઈ તડ પડી નથી, પરંતુ જમીનના ચોક્કસ ભાગની અંદરથી પાણી નીકળવાની શરૂઆત થઈ, એટલે કે જમીનમાંથી પાણી ઝરવાની એક પ્રક્રિયાની શરૂઆત થઈ હતી. પરંતુ તરત જ તંત્રને કામે લગાડવાને કારણે ત્યાં ગલી ડીવોટરિંગની પ્રક્રિયા પણ શરૂ કરીને જેટ મશીનો પણ લગાવીને આ જમીનમાંથી જે પાણી નીકળવાની ઘટના છે તેને પૂરતા પ્રમાણમાં રક્ષણ આપવાની વ્યવસ્થા સુદૃઢ કરી દેવામાં આવી છે. અને તેથી પાંચપીપળા શેરીની અંદર એવું કોઈ વધારાનું પાણી કે આખો આખો મોલ્લો ડૂબી જાય તેવી કોઈ પણ પ્રકારની ઘટના બની નથી તેવું તેમનું સ્પષ્ટપણે માનવું છે. એટલે તેઓએ રાંદેર, અડાજણ, જાંગીરાબાદ, જાંગીરપુરા, ઉગત, રામનગર સહિતના પાલનપુર, પાટિયાના તમામ રહીશોને વિનંતી કરી છે કે આ ઘટનાથી તમે ગભરાશો નહીં. અફવાઓ બહુ જ પૂરજોશમાં ચાલે છે આખા શહેરની અંદર, માટે આ અફવાઓથી આપ દૂર રહેશો તેમ પણ સુરત શહેર ભાજપ પ્રમુખ શ્રી પૂર્ણેશ મોદીનું માનવું છે. ચાલો કાર્યક્રમમાં આગળ વધીએ અને રાત્રે 4 વાગ્યા પછી જે સવારે 5 વાગ્યાની સપાટીની વાત કરીએ તો 342.75ની સપાટી, ઇનફ્લો જેમનો તેમ રહેતા 647,228 અને તેથી આઉટફ્લો પણ 437,594 રાખવાની ફરજ પડી. સવારે 6 કલાકે 342.97, ઇનફ્લો 613,059, આઉટફ્લો 438,348. સવારે 7 કલાકે 343.04. ટૂંકમાં ઉકાઈની સપાટી જેટલી વધારી શકાય એટલી વધારવાનો પ્રયત્ન તેઓએ કર્યો હતો, પરંતુ અત્યારના તબક્કે એવી પરિસ્થિતિ સર્જન થઈ છે કે હવે ઉકાઈની જળ સપાટી વધી શકાય તેમ નથી. 7 વાગે ઇનફ્લો 560,813 એટલે કે ઘટ્યો અને આઉટફ્લો ચાલુ રાખ્યો 438,584. સવારે 8 કલાકે 343.08ની સપાટીએ ઇનફ્લો ઘટીને 508,617 થયું એટલે તંત્રએ રાહતનો દમ ખેંચ્યો અને આઉટફ્લો ચાલુ રાખ્યો 438,972. સવારે 9 કલાકે 343.08ની સપાટીએ 474,617 ઇનફ્લો, ખાસો ઇનફ્લો ઘટી ગયો હતો અને તેથી આઉટફ્લો ચાલુ રાખીને 439,058 ચાલુ રાખ્યો. સવારે 10 વાગે સપાટી 343.08 પર સ્થિર કરીને બંને ઇનફ્લો અને આઉટફ્લો સરખા કરી દેવામાં આવ્યા, પરંતુ ફરી પાછો એક ઉછાળ 50,000 ક્યુસેક્સનો આવ્યો અને તે સવારે 11 વાગે 343.08ની સપાટી ઇનફ્લો વધીને 491,659 અને આઉટફ્લો 439,276 થયો. બપોરે 12 કલાકે 343.17ની સપાટી 508,074 એટલે ટૂંકમાં ફરી પાછો ઇનફ્લો વધ્યો છે તેમ કહી શકાય અને આઉટફ્લો 438,071 રાખવામાં આવ્યો. બપોરે 1 કલાકે 343.22ની સપાટી ઇનફ્લો વધીને 521,367 અને આઉટફ્લો 434,061નો કરવામાં આવ્યો છે. બપોરે 2 અને 3ની માહિતી માટે અમે આપની સાથે સતત સંપર્કમાં રહીશું અને આ સમાચારના અંત સુધીમાં આપણે બપોરે 2ની માહિતી પણ તમને આપી શકીશું. પ્રશ્નનો પ્રશ્ન એ થાય છે કે એક તબક્કે ઇનફ્લો ઘટ્યો ત્યારે રાહતનો દમ ખેંચ્યો હતો, પરંતુ એ રાહતનો દમ લાંબો ચાલ્યો નહીં અને તેથી હવે શેરભરની અંદર ચર્ચાનો વિષય એ છે કે હવે શું થશે. હવે શું થશે એ કહેવું અત્યારે તો મુશ્કેલ છે, કારણ કે અમે કોઈ ભવિષ્યવેતા કે જ્યોતિષ તો છે નહીં, પરંતુ ઉકાઈના કેચમેન્ટ એરિયાની અંદર વરસાદ મચક નથી આપતો ત્યાં આ આંકડા બતાવે છે અને તેથી જ સતત ઇનફ્લો વધારવો પડે છે અથવા તો જારી રાખવો પડે છે. સવારે 9 કલાકે સુરતના મહાનગરપાલિકાના કમિશનર શ્રી એમ કે દાસ અને સુરતના કલેક્ટર શ્રી જયપ્રકાશ શિવહરે એક પત્રકાર પરિષદને સંબોધન કરીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું, સર્વગ્રાહી સમીક્ષા કરી હતી અને સબ સલામત છે તેની આલબેલ પોકારી હતી. પરંતુ તેમની આ આલબેલ કેટલી સાચી નીકળે છે તે તો જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ ખબર પડશે. તેઓએ આ પત્રકાર પરિષદમાં શું કહ્યું હતું તે જાણવા સમજવાનો પ્રયાસ કરીએ. मैं साथ में जिला कलेक्टर श्री जगह सिवरे और डिविजन डिपार्टमेंट के सुपरिटेंडेंट श्री करानी ने रात को ये बैठक की और सरकार की सूचना के अनुसार हमने कल डैम की सेफ्टी और शहर की सलामती को ध्यान रखते हुए 435,000 क्यूसेक पानी छोड़े का निर्णय किया और वो पानी तब से हम छोड़ रहे हैं. उसका असर नॉर्मली शहर में 8 घंटे में आता है और वो टाइम लगभग हो चुका है. अच्छी बात तो यह है कि
शहर का ज्यादा हिस्सा बिल्कुल ठीक है। स्वामीनारायण रोड पे जहाँ हर से बार थोड़ी बारिश में पानी भरता है 1-8 फुट, क्योंकि काफी नीचे का एरिया है, वो इस बार भी वहाँ पर 1-8 फुट पानी भरा है। बारिंग दैट मेरे ख्याल में शहर में लगभग हर जगह बस्ती नियंत्रण में है और सलामती के तौर पे हमने आज स्कूल सुबह में बंद रखे थे ताकि सुबह में गार्जियन को चिंता हो रही थी, फिर एफआईआर फैल रही थी, तो बंद रखा था। और अच्छी बात तो यह है कि बारिश ऊपर में काफी कम हो गई और पानी की जो इनफ्लो है वो क्रमशः घटते हुए अब 4,76,000 हो गए हैं, कि जो पानी 7,20,000 क्यूसेक तक था इनफ्लो, जिसके कारण नदी में नदी का जलस्तर बांध पे बढ़ रहा था, वो पहले बढ़ना कम हुआ और अब लगभग स्थिरता हो गया। फिर कोई चिंता की बात फिलहाल नहीं है, हम निश्चित इस पे नजर बनाए हुए हैं और अभी लगता नहीं हमें कि ज्यादा पानी छोड़ना पड़ेगा और इतने पानी में कोई परेशानी नहीं होगी। इसके बावजूद कलेक्टर के हमारे और इलेक्शन डिपार्टमेंट के सभी अधिकारी रात से ही लगे हुए काम पे, हमारे सारे जोन के अधिकारी, कलेक्टर साहब के सारे मामलेदार के स्टाफ, डिप्टी कलेक्टर्स, इनके सारे स्टाफ रात से काम पे हैं, लोगों को संपर्क भी किया है और बिल्कुल जो नीचे के स्तर में रहने वाले 89 फैमिलीज को हमने शिफ्ट भी किया है, कुल लोग 250 के आसपास हैं। उसके अलावा हमारे तंत्र, हमारे सिस्टम पूरी तरह अलर्ट है और हम लगातार स्थिति पर नियंत्रण रखे हुए हैं। एक बात मैं आपको बताऊंगा, इस साल बारिश काफी अच्छी हुई है, ना सिर्फ शहर में परंतु पूरे एरिया में, पूरे कैचमेंट एरिया में काफी बारिश हुई है और अब तक हमने 11,000 मिलियन क्यूबिक मीटर पानी छोड़ा है इस बारिश के सीजन में। उकाई डैम की कैपेसिटी जानते होंगे तकरीबन 7,500 MCM, यानी कि जितना पानी देर उकाई डैम में समाएगा उतना पानी हम छोड़ चुके हैं और सफलतापूर्वक हमने, हम सारे लोगों ने राज्य सरकार के मार्ग में रहकर कोऑर्डिनेट करके किया है और अब तक परिस्थिति काबू में रही है। ख्याल में मानसून का ये लास्ट फेज कह सकते हैं, हम जो चौमासा कहते हैं तो सितंबर का ये लगभग आखिरी वीक हम प्रयोग कर चुके हैं, तो हम आने वाले दिनों में भी हम ध्यान रखेंगे बिल्कुल। और फिलहाल लगता नहीं है परिस्थिति की पानी हमको बढ़ाना पड़ेगा। तो जो हमारा रामदेव जोन है बोलते हैं, वहाँ पर जो कुछ लो लैंग्स बनते उनको ही हमने शिफ्ट किया है। आपको ध्यान होगा कि पहले बापू नगर वगैरह में जो कि नदी के तट पे ही थे, हर साल काफ़ी दिक्कत होती थी और सैकड़ों की संख्या में लोगों को शिफ्ट करना पड़ता था, तो म्युनिसिपल कॉरपोरेशन ने उनके लिए अल्टरनेट मकान बनाकर उनको शिफ्ट कर दिया है और उसके अलावा हमारे लोग हर जगह अलर्ट पे हैं, फिलहाल कहीं से कोई मुश्किल की खबर नहीं है। मशीनरी और तंत्र साथ में, एक अपील मैं और करना चाहूँगा कि लोग अफवाह न फैलाएं, घबरा कर यहाँ वहाँ न जाए। सुबह में दिखा मैंने कि काफ़ी सारे लोगों ने अपनी गाड़ियाँ ब्रिज पर पार्क कर दी थी सेफ्टी के हिसाब से और इस ढंग से ब्रिज पर भी ट्रैफिक का प्रॉब्लम हो रहा था, वैसे पुलिस की मदद से और लोगों को समझाने से वो काफ़ी हद तक सॉल्व हो गया है। और तो मैं फिर से अपील करूँगा कि अनावश्यक प्रॉब्लम ना हो इसका ख्याल रखिए और हमें सहयोग करें। दास सर भी थे, मैं था, मेयर साहब भी आए थे, हमारे सभी ऑफिसर्स थे इरिगेशन के, कॉर्पोरेशन के और रेवेन्यू के और हमारी टीमें लगातार फील्ड में थी। हमको जो इन टीमों के माध्यम से जो फीडबैक मिल रहा था, जो इसलिए स्टेज वाइज पानी छोड़ा गया, पहले 2,75,000 किया गया, फिर 3,25,000 किया गया और उसके बाद भी फीडबैक था कि अभी किसी एरिया में कोई प्रॉब्लम नहीं आ रही है, शायद बार बार इस बार पानी छोड़ा गया उसकी वजह से तापी में डीसिल्टिंग हुई है और कैरिंग कैपेसिटी बढ़ी है, उसकी वजह से ये समझ में आया कि अभी और ज़्यादा पानी छोड़ा जा सकता है और शहर की सेफ्टी को कोई इशू नहीं आया गया।
उसको ध्यान में रखते हुए सबसे चर्चा विचारणा करके 4.25 लाख तक पानी छोड़ने का निर्णय किया गया। पिछले वर्षों में हमारा अनुभव ये रहा कि पिछले साल जब 3.5 लाख छोड़ा गया था तो जितना पानी आया था उससे भी कम पानी अभी 4.25 लाख छोड़ने पे उन सब विस्तार में लोलाइंग एरिया में आया। और हमारी जो फील्ड में टीम्स थी उन सबसे जो फीडबैक आ रहा था वो इस निर्णय लेने में बहुत ही सहायक रहा है। मैं मीडिया के मित्रों का आभार मानता हूँ कि मीडिया के मित्रों ने रात में 3 बजे 4 बजे भी कंट्रोल रूम में आके माई इंफॉर्मेशन लेके लोगों को अलर्ट किया है, लोगों को सही इन्फॉर्मेशन दी है। और मैं फिर से आपसे अपील करता हूँ कि अफवाहों को ना फैलाएं, जो भी निर्णय लिया जा रहा है वो बिल्कुल चर्चा विचारणा करके कितनी कैरिंग कैपेसिटी है, कितना पानी सेफली डिस्चार्ज किया जा सकता है जिससे डैम की सेफ्टी को भी कोई खतरा ना पैदा हो और सूरत शहर में भी किसी भी तरह की तकलीफ ना आए, इसलिए निर्णय लिया गया है। और अभी तक हमारा जो फीडबैक आज सुबह का भी किसी भी एरिया में कोई तकलीफ नहीं हुई है। जितनी जैसे सर ने बताया 89 फैमिलीज़ को शिफ्ट किया गया है, इसके अलावा कहीं पे भी शिफ्टिंग की ज़रूरत नहीं है। सुबह कुछ इन्फॉर्मेशन आ रही थी, कुछ लोग खरीदी करने निकले हैं उनको ये मैसेज मिल रहा है कि शायद इससे ज़्यादा पानी छोड़ा जा रहा है। मैं आपसे रिक्वेस्ट करता हूँ कि लोग इस तरह की अफवाहों से दूर रहें, ऐसी कोई समस्या नहीं है। ऐसा कुछ होगा तो हम मीडिया के माध्यम से आपको आगाह करेंगे। फिलहाल अभी ऐसा लग रहा है कि इससे ज़्यादा पानी छोड़ने की ज़रा भी ज़रूरत नहीं पड़ेगी। और इस बार सबको ये बहुत लोगों ने प्रश्न किया है कि तापी की कैरिंग कैपेसिटी 3.5 लाख है तो 4.25 लाख तक क्यों छोड़ा गया। मैं आपसे फिर से कहना चाहता हूँ कि हमारी टीमों के द्वारा, जोनल ऑफिसर सभी फील्ड में थे, उनके द्वारा जो फीडबैक मिला कि अभी 3.25 लाख छोड़ने के बावजूद भी पानी का लेवल बहुत ऐसा चिंताजनक नहीं है, थोड़ा और पानी छोड़ा जा सकता है, इसलिए डैम की सेफ्टी को ध्यान में रखते हुए और एडवांस में पानी ज़्यादा से ज़्यादा निकाला जा सके इसलिए हमने ये पानी छोड़ने का निर्णय लिया है। इसलिए आंकड़े को ध्यान में रख के और भविष्य जो पूर्व अनुभव उनके ध्यान में रखते हुए लोगों को कई बार चिंता होती है कि 4.25 लाख में शहर में तकलीफ होगी। इस बार ऐसी कोई चिंता नहीं है, हम आपकी इन प्रश्नों का ध्यान रख रहे हैं। सर अभी कितना लेवल है और कब तक इस प्रकार के 4.25 लाख क्यूसेक पानी छोड़ा जाएगा, कब तक? अभी 345.06 के आसपास लेवल है और अभी ये ऑलमोस्ट स्टेडी हो गया है। जो पीक पीरियड में रात में करीब 1 बजे 7.30 लाख क्यूसेक पानी इनफ्लो हो रहा था, उसके सामने हम लोग 4.30 लाख छोड़ रहे थे, वो अभी सतत घट रहा है। 2 बजे वो 6.80 लाख हो गया था और अभी 4.74 लाख हो गया है। तो अब ये डिक्रीजिंग ट्रेंड को ध्यान में रखते हुए मुझे लगता है कि नेक्स्ट 4-5 आवर्स में हम लोग काफ़ी कम्फर्टेबल स्थिति में। सर 2006 में जो इस बार आज पूरी रात कंट्रोल रूम चालू था, दास सर भी थे, इरीगेशन के ऑफिसर भी थे, बहुत सारे पत्रकार मित्रों को भी फोन आ रहे थे, तो पत्रकार मित्र भी साथ में आए थे रात में और रात भर मॉनिटरिंग हुई है। हमारी पूरी टीमें रेवेन्यू की हों, कॉर्पोरेशन की हों, इरीगेशन की हों, सब लोग फील्ड में थे। हर गांव में हमने मैसेज करवाया, हर गांव से फीडबैक लिया है और उसके बेसिस पे कितना ज़्यादा से ज़्यादा पानी सेफली छोड़ा जा सके उसको ध्यान में रखते हुए निर्णय लिया है। तो ये अभी तक जो कोऑर्डिनेशन रहा है, अभी तक जो फील्ड से जो भी फीडबैक लेके निर्णय किए हैं वो अभी तक हमको उसमें बहुत ही सफलता मिली है और इसकी वजह से मेरे ख्याल से हम लोग अभी काफ़ी कम्फर्टेबल सिचुएशन में हैं। अगर ये पानी ना छोड़ पाते हम लोग इतना ज़्यादा तो शायद थोड़ी मुश्किल हो सकती थी, लेकिन इसीलिए हमें पूरा फीडबैक लिया और उसके बेसिस पे ये ट्राई किया कि थोड़ा और पानी अगर निकाल सकते हैं तो निकाला जाए जिससे बाद में कोई असमंजस भरी स्थिति ना हो। सर अक्टूबर डैम में जहाँ से पानी चल के उतर में लगभग 24 आवर्स लाता है, वहाँ से पानी अब मात्र 82 घंटे जा रहा है, 82,000 क्यूसेक छोड़ जा रहा है, तो वहाँ से जो पानी आती है। और एक और बात हम देख सकते हैं मैप में, सेटेलाइट मैप में भी, कि जो बादल लगे हुए थे कैटो एरिया में वो काफ़ी हद तक शिफ्ट हो चुके हैं वहाँ से, ये भी अच्छी बात है। और हथनोड़ से मात्र 82,000 क्यूसेक पानी छोड़ जा रहा है और ये पानी 24 घंटे बाद यहाँ पहुँचता है पेड़ है, ठीक है, ये भी बात ध्यान रखने लायक है। सर व्हाट आर देयर प्रेडिक्शन मेट्रोलॉजिकल डिपार्टमेंट इन अपकमिंग 24 आवर्स? ट्रेंड विल बी डिक्रीजिंग। थोड़ा सा उनकी लिमिटेशंस हैं,
इनके जो 15 लोकेशंस पे बरसात का आंकड़ा होता है उसके बेसिस पे कैलकुलेशन करते हैं, लेकिन बहुत सारे एरियाज में जैसे उकाई डैम एरिया में ही पानी पड़ता है या उसके आसपास के एरिया में पानी पड़ता है, वो पानी तुरंत आ जाता है डैम में, इसकी वजह से कई बार ज़्यादा इनफ्लो होता है। उस चीज़ को भी हमने कंसिडर किया है। इस बार भी आपकी बात सच है कि जितनी प्रेडिक्शन थी उससे थोड़ा पानी ज़्यादा आया है, लेकिन हमने साथ में ये भी कोशिश की है कि जितना पानी आए उसको समय से निकाल दिया जाए, और एक ये एक्सपेरिमेंट काफ़ी कुछ सफल है। सर रूल है कि जितना इनकम की संभावना है उससे ज़्यादा पानी छोड़ा जाए, और चूँकि डिक्रीजिंग ट्रेंड रहेगा अपर कैचमेंट एरिया में और लोअर कैचमेंट एरिया में दोनों में, इसलिए अब लगता है कि ये अभी जो लेवल चल रहा है नेक्स्ट 4-5 आवर्स में जो भी ट्रेंड रहेगा उसके बेसिस पे निर्णय करेगा। आज शाम को डिसाइड करेंगे फिर से, हम लोग हर घंटे की मॉनिटरिंग कर रहे हैं, कल शाम से हर मिनट चर्चा हुई है, और जो भी फीडबैक आया है जितने भी स्टेशन से कितना वहाँ पे रेनफॉल है और कितना प्रेडिक्शन है उसको ध्यान में रखते हुए अभी तक जो निर्णय लिए हैं उसमें काफ़ी सफलता मिली है, और सूरत शहर में ऐसी कोई प्रश्न खड़ा नहीं हुआ है, ग्राम विस्तार से भी फीडबैक लिया है वहाँ भी कोई इशू नहीं है, इसलिए अभी जो ट्रेंड है उसमें लगता है कि अब इसमें चिंता की कोई बात नहीं बढ़ेगा नहीं, ये हमारी कोशिश है। सर इस बार मानसून में ह्यूज रेनफॉल है, काफ़ी बढ़े हैं, तो परिस्थिति तो अलग थी, पर फिर भी हमने देखा कि डैम की सेफ्टी भी रहे शहर की सलामती भी रहे। અમે ગઈ કાલે જયારે 3.5 લાખ પછી ફીડબેક લીધું હતું ત્યારે આનું આટલું બધું ઇફેક્ટ આવ્યું ના હતું, ત્યારે પછી એવું અમારી ગણતરી હતી કે હજુ પાણી વધારે છોડવામાં આવે તો પણ સેફલી નીકળી જશે, એટલે આ વર્ષે અમે આશરે 1 લાખ ક્યુસેક વધારે પાણી આપણે કાઢી શક્યા છીએ, એન્ડ દેટ ઇઝ નાઉ દેટ ઇઝ ધ રીઝન કે આપણે સતત આશરે હવે 8-10 કલાક થઈ ગયા છે, જે આપણે વિચારતા હતા કે 3.5 લાખથી વધારે ના કાઢી શકાય, આની કરતાં આપણે 1 લાખ ક્યુસેક વધારે પાણી સતત 10 કલાકથી કાઢી રહ્યા છીએ, અને આમાં શહેરમાં કોઈ પણ પ્રશ્નો ઉદભવ્યા નથી, એટલે આ બિલકુલ સેફલી નીકળી ગયું છે, અને આને લીધે જે પાણી આટલું બધું નીકળી ગયું હવે આપણે બહુ સેફ પોઝિશનમાં છીએ। સર અમારા વી આર ઇન એ વેરી કમ્ફર્ટેબલ પોઝિશન, રાતને જ 3-4 બજે મીડિયા કે કુછ મિત્ર આયે હુએ થે ઉનસે ચર્ચા હો રહી થી, તો હમ લોગ યે કહે રહે થે કે सुबह ट्रेंड देखेंगे, और तब भी डिक्रीजिंग ट्रेंड था, तब ये मीडिया के कुछ मित्रों ने प्रश्न किया था कि ऐसा तो नहीं होगा कि आपको सुबह पानी बढ़ाना पड़ेगा, और हमको इस बात की खुशी है कि उस डिसीजन की वजह से हम लोग शायद देखते हैं ये डिक्रीजिंग ट्रेंड रहा तो बाद में घटाने की स्थिति में। आ बात थी कलेक्टर श्री जयप्रकाश शिवहरे और म्युनिसिपल कमिश्नर श्री मनोज कुमार दास ने કાર્યક્રમમાં આગળ વધી અને કેટલીક વધુ વાતોને સમજવાનો પ્રયાસ કરીએ। બપોરે 2 કલાકના આંકડા અમારી પાસે ઉપસ્થિત થઈ ચૂક્યા છે, અને તે મુજબ ઉકાઈની જળસપાટી બપોરે 2 કલાકે છે 343.26 ફૂટ, ઇન્ફ્લોનું પ્રમાણ થોડું ઘટીને હવે 5,21,367 પરથી ઘટીને 5,04,298 થયું છે, તે થોડાક રાહતના સમાચાર કહી શકાય, પરંતુ આ પણ ખૂબ મોટો જથ્થો છે, અને આઉટફ્લોનું પ્રમાણ 4,34,355 એટલે એ જ રેન્જની અંદર આ આંકડો ફરી રહ્યો છે તેમ કહી શકાય, અને આ આંકડો બહુ મોટો છે એટલે કારણ વગર કોઈએ પણ ખૂબ રાહત થઈ ગઈ છે એવા પ્રકારના ભ્રમમાં રાચવું જોઈએ નહીં એવું હું સ્પષ્ટપણે માનું છું। દર્શક દોસ્તો, આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તે છે મુગલીસરા આઈપી મિશન હાઈસ્કૂલની બરાબર બાજુમાં આવેલ પાતાળી ઓવારાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે પાતાળી હનુમાનનો ઓવારો કહેવાય છે। પાતાળી હનુમાન જેને મેદાન તરીકે જોવે તેને ખ્યાલ આવશે કે આ આખી ગલી ક્રોસ કરીને પેલી બાજુ બહાર ક્રિકેટનું રમી શકાય એટલું મોટું મેદાન છે, ત્યાં અત્યારે આખી ગલીની અંદર પાણી આવી ગયું છે, અને તે ગલીના નાકા સુધી આવી ગયું હોય તેવું અત્યારે તો લાગી રહ્યું છે। હવે જો પાણી વધારે વધે તો કદાચ એવું બને કે એ વધતું સ્કૂલ સુધી અથવા તો સ્કૂલના નાકા સુધી આવી જાય એવી શક્યતાઓ નકારી શકાતી નથી આગામી કલાકોની અંદર। તો આ પરિસ્થિતિનું જે અમે વર્ણન કર્યું તે છે મુગલીસરા આઈપી મિશન હાઈસ્કૂલની બરાબર બાજુમાં આવેલ પાતાળી હનુમાન ઓવારાના આ દ્રશ્યો આપ અત્યારે નિહાળી રહ્યા છો।
ત્રણેક ઘટનાની વાત કરવી છે. આજે સવારથી જે અફવાઓનું બજાર ગરમ રહ્યું તેમાં એક અફવા મકાઈ પુલ તૂટી ગયો છેની વાત બિલકુલ સદંતર વાહિયાત અને બિન પાયાદાર વાત છે. આવી કોઈ પણ પ્રકારની ઘટના બની નથી, માટે કોઈએ પણ ભરમાવવું જોઈએ નહીં. સુરત મહાનગરપાલિકાનું તંત્ર ગઈકાલે રાતથી જ કાર્યરત હતું અને સમય વર્તે સાવધાનની નીતિ અપનાવીને બધા જ શસ્ત્ર સરંજામ તૈયાર કરી દીધા હતા. ફ્લડગેટ્સ બંધ કરવા માટેના સ્પેશિયલાઇઝ નિષ્ણાત માણસોને પણ સ્થળ પર હાજર રાખવામાં આવ્યા હતા અને ચોક્કસ સપાટી ઉપર નેરુબ્રિજ પહોંચે એટલે તરત જ ફ્લડગેટ બંધ કરી દેવાની સૂચનાઓનો અમલીકરણની શરૂઆત ગઈકાલે રાતથી જ કરી દેવામાં આવી હતી અને તે જ પ્રમાણે ફ્લડગેટો બંધ કરી દેવામાં આવ્યા હતા. ફ્લડગેટ બંધ કરવાની સાથે જ શહેરની અંદર ફરતું પાણી જે ડ્રેનેજની લાઇનોમાં ફરતું હોય છે તે જો ત્યાંનું ત્યાં જ ફર્યા કરે તો એ ડ્રેનેજ લાઇન ચોકઅપ થઈ જાય અને પછી બધા જ એ પાણી શહેરની અંદર ગટર મારફતે બેક મારે તો ઘણા મોટા પ્રશ્નો સર્જાય. પરંતુ ડીવોટરિંગની પ્રક્રિયાનો આરંભ કરતાની સાથે જ આ ડ્રેનેજના પાણીને સતત ફરી પાછું નદીની અંદર ઠાલવવામાં આવતું હતું અને તેથી મોટા પાયા ઉપર આ પ્રકારનો જે ભય હતો તે નિવારી શકાયો હતો. અને સૌથી મોટી નવાઈની વાત એ છે કે અત્યારે અમે જ્યારે આપની સાથે વાત કરી રહ્યા છીએ ત્યારે બપોરે 2:40 નો સમય છે, ત્યારે પણ કાદરસાની નાળ જ્યાં સૌથી વધારે ભયજનક ગણાતું હતું એ વિસ્તારની અંદર પાણીનું એક પણ ટીપું ભરાયું નથી. આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તે છે ઘંટા અવારો. આ ઘંટા અવારાનો પોતાનો એક પ્રાચીન ઇતિહાસ છે. એ ઇતિહાસને અત્યારે આપણે ન તપાસીએ પરંતુ અહીં પણ આ અવારા મારફતે બહાર નીકળી શકાય અને ત્યાં પણ એક બહુ મોટું મેદાન છે, પરંતુ એ મેદાન અત્યારે તો પાણીની અંદર ઝપટમાં આવી ગયું છે અને ઘંટા અવારાની બહાર આ રીતે ગલીની અંદર પાણી આવી ગયું છે તે દ્રશ્યની અંદર આપ જોઈ શકો છો. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ અને ચાલો શહેરના વિવિધ વિસ્તારોની અંદર બીજી વાતોને સમજવાનો પ્રયાસ કરીએ. બીજી જે એક ઘટના બની હતી એ ઘટનાની વાત કરીએ તે પહેલાં અહીં સ્થળાંતરની પ્રક્રિયા શરૂ થઈ ગઈ તે આપણે દ્રશ્યની અંદર જોઈ શકીએ છીએ. ચોક બજાર ડક્કા અવારો એટલે કે જ્યાં એક્સાઇઝની ઓફિસ આવી છે તે એક્સાઇઝ ઓફિસની આગળ તમે ગલીમાં જાઓ ત્યાં કેટલાક કાચા મકાનો છે, ઝૂંપડાઓ પણ છે. આમ આ વિસ્તારની અંદર આ સપાટીએ પાણી નહોતું આવતું પરંતુ આ વખતે ચોક્કસ પ્રકારે પ્રવાહમાં ફેરફાર થતાં અહીં પણ પાણી ભરાતા ત્યાંના રહીશોએ સ્થળાંતર કરવું પડ્યું છે તે વાસ્તવિક હકીકત આપણે દ્રશ્યની અંદર જોઈ શકીએ છીએ. આમ પણ સરકારનો આંકડો કહે છે તે મુજબ લગભગ 300ની આસપાસ રહીશોએ એ ડક્કાવાળાના હોય કે અડાજન વિસ્તારના હોય તેઓએ સ્થળાંતર કરવું પડ્યું છે અને તેઓને સલામત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે અને તે સુવિધા સુરત મહાનગરપાલિકા તરફથી આપવામાં આવી છે. બીજી એક ઘટનાએ આજે સતત ચર્ચાનો આકાર લીધો હતો અને તે ઘટના એવી હતી કે રાંદેર 5 પીપળા શેરીની વાત હતી. આપણે 5 પીપળા શેરીની ઘટનાને પણ વિઝ્યુઅલી સમજવાનો પ્રયાસ કરીશું પરંતુ અત્યારે જે સ્પષ્ટતા પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ એ જે પાળો છે એ પાળાની અંદરથી જમીનની અંદરથી પાણી ઝરવાની શરૂઆત થઈ છે અને તેથી એ મોલ્લામાં થોડું ઘણું પાણી પ્રસર્યું છે, પરંતુ તેને આ પાળા સાથે કંઈ લેવા દેવા નથી તેવું સ્પષ્ટીકરણ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ પૂર્ણેશભાઈ મોદીએ અમારી સાથે કર્યું છે. એટલે એમની વાત આપણે સાચી માનીને જો કાર્યક્રમમાં આગળ વધીએ તો એ વિસ્તારના રહીશોએ ખાસ કરીને રામનગર, રાંદેર રોડ, રાંદેર ગામ, જહાંગીરપુરા, જહાંગીરાબાદ, ઉગતના રહીશોએ પેનિક કરવાની જરૂર નથી એમ તેમનું સ્પષ્ટપણે માનવું છે. જો કે સાચું શું ને ખોટું શું છે તે તો દ્રશ્ય પણ કહેશે અને સમય પણ કહેશે, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે એમ આપણે સ્પષ્ટપણે માની શકીએ. અહીં તમે જોઈ શકો છો ભયંકર ગંદકી અને દુર્ગંધની વચ્ચે આ વિસ્તારની અંદર શનિવારનો હાટ ભરાય છે તે વિસ્તારમાં અત્યારે સ્થળાંતરની પ્રક્રિયા ચાલી રહી છે તે દ્રશ્ય ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. દર્શક મિત્રો,
આ સિઝનમાં એટલે કે ચોમાસાની સિઝનમાં જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના આ ચાર મહિનામાં આ ત્રીજી ઘટના બની છે કે જ્યારે સતત શહેરીજનોને ભયમાં મુકાવવું પડ્યું હોય કે શું થશે, પરંતુ બે વખત બચી ગયા, ત્રીજી વખતે અડફટમાં આવ્યા છે એમ તો અત્યારે સ્પષ્ટપણે કહી શકીએ. અને તેથી અમારી હંમેશા નીતિ એવી રહી છે કે સત્તાધીશો પણ ચેતતા રહે, લોકો પણ ચેતતા રહે, અને ચેતતો ન સદા સુખી, ભલે થોડું ઘણું કદાચ એક્ઝાગરેશન થાય પણ ખરું, થોડો ગભરાટ ફેલાય પણ ખરો, પરંતુ ગભરાટ ફેલાય અને બચી જવાય એવું માનું છું કે એ બહુ સ્પષ્ટ નીતિ છે અને તે નીતિને અમે વળગી રહીએ છીએ. 2006ની અંદર પણ અમે જે પ્રમાણે વાતો કરી હતી એ વાતોને ધ્યાનમાં રાખીને લોકોએ તેનું અમલીકરણ કર્યું હતું, એટલા લોકો જાનહાની અને માલહાનીમાંથી બચ્યા હતા. અને તે જ રીતે આજે પણ જેટલા લોકોએ અમારી સૂચનાને માન આપીને પોતાની ઘરવખરી આમ તેમ કરવાનો જે નક્કી કર્યું છે, હું માનું છું કે એ બહુ સાચા સમયે લેવામાં આવેલો નિર્ણય છે. હવે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે છે સ્વામી વિવેકાનંદ બ્રિજ ઉપરથી લેવામાં આવેલા દ્રશ્યો. વોકવે બિલકુલ પાણીની ઝપટમાં આવી ગયો છે અને અત્યારે વોકવે જાણે કે છે જ નહીં તેમ અત્યારે આપણે દ્રશ્યની અંદર જોઈ શકે છે. દૂર દૂર આપ જે જોઈ શકો તે છે સૈયરના સાહેબની હવેલી, જે સમૃદ્ધિ બિલ્ડિંગ ચેમ્બર ઓફ કોમર્સની આવી છે તેની બાજુમાં આવેલી છે, તે દૂર દૂરથી આપણે દ્રશ્યમાં જોઈ શકીએ છીએ. અને આ હજારો લોકો સ્વામી વિવેકાનંદ બ્રિજ ઉપર આ રીતે પાણીને જોવા માટે આવી ગયા છે એ આપ દ્રશ્યમાં જોઈ શકો છો. આજે સૌથી મોટા જે પ્રશ્નો ઉપસ્થિત થયા તેમાં કદાચ આપણી એક નાગરિક તરીકેની જવાબદારી આપણે ચૂક્યા છે તેમ કહી શકાય, એટલા માટે કે લોકો જાણે કોઈ સેલગાએ જવાનું હોય તે રીતે ફરવા નીકળે છે. પાણી જોવાનું કોઈને પણ ગમે, એક્સાઇટમેન્ટ હોય, પરંતુ એ તમારું એક એક્સાઇટમેન્ટ શહેરના પોલીસ તંત્રને, શહેરના કાયદો અને વ્યવસ્થાના રક્ષકોને કેટલો પરસેવો પડાવી શકે છે એની કલ્પના તમને ના હોય. અને તેને કારણે અન્ય લોકો જે કેટલાક બચારા ગભરાયેલા હોય છે એ ગભરાયેલા લોકોને ઝડપથી પોતાના ઘરે સુધી પહોંચવાની તાલાવેલી હોય છે, તે સમયે તમે ટ્રાફિક કરેલો, જે જામ કરેલો ટ્રાફિક છે એ ટ્રાફિકમાંથી કેટલી બધી વાર લાગે છે અને ત્યાં કંઈક ઊંધું થઈ જશે તેની ચિંતામાં ને ચિંતામાં એ માણસ ડિપ્રેશનનો ભોગ બનતો હોય છે, એની કલ્પના તમે કરો તો તમને ખ્યાલ આવશે કે તમે આ રીતે ઊભા રહીને કેટલું લોક અહિતનું કામ કરી રહ્યા છો તેમ હું કહેવા માગું છું. દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સુરત ચેનલનો દિનભર કાર્યક્રમ, દિનભર દિવસભરની ઘટના, ઘટનાઓનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી સાચું સમજવાનો પ્રયાસ. ગઈકાલે સાંજથી જ અમે આ પ્રયત્ન શરૂ કરી દીધો હતો, કારણ કે અમને થોડીક બુ આવી હતી કે કંઈક અજુગતું થવાનું છે. જો કે આટલું બધું અજુગતું થશે તેવું અમે પણ કલ્પના નહોતી કરેલી, પરંતુ વોટ્સઅપ પર અમે દર કલાકે, ફેસબુક ઉપર દર કલાકે અપડેટ આપવાની શરૂઆત કરી હતી અને જેમ જેમ એ પાણીનો ઇનફ્લો આઉટફ્લો વધતો ગયો તેમ તેમ લોકોને પણ એની ગંભીરતા સમજાઈ. આઘાત એટલા માટે બધાને જ લાગ્યો કારણ કે રાત્રે જ્યારે સૂઈ ગયા હતા ત્યારે કશું જ નહોતું અને સવારે ઉઠીને જોઈએ છીએ ત્યારે ચોતરફ પાણી જ પાણી, અને તેમાં પણ જ્યારે ગટરિયા પાણી બેક મારવાની શરૂઆત થઈ જાય ત્યારે માણસ લાચાર બની જાય. સુરત મહાનગરપાલિકાના નગરસેવક દીપકભાઈ આફ્રિકાવાળા સાથે અમારા સંવાદદાતાએ વાત કરી. અચાનક ઉપરવાસમાં વરસાદ પડવાને કારણે હથનુર ડેમમાંથી પુષ્કળ પાણી છોડાઈ રહ્યું છે. અત્યારે 5.5 લાખ જેટલું પાણી ઉકાઈ ડેમમાં ઠલવાઈ રહ્યું છે અને ઉકાઈ ડેમમાંથી લગભગ 4.25 થી 4.25 લાખ પાણી તાપી નદીમાં ખાલી થઈ રહ્યું છે. પરંતુ અચાનક રેલ આવવાની શક્યતા નથી, જો કે ઉપરવાસમાં વરસાદ ચાલુ છે એટલે કંઈ પણ કહી શકાય એમ નથી. છતાં લોકોએ સલામતી રાખવાની જરૂર છે અને સલામતીના પગલારૂપે આપણે ગ્રાઉન્ડ ફ્લોર પરથી ફર્સ્ટ ફ્લોર પર ચાલ્યા જવાની જરૂર છે. ખાસ કરીને રાંડેર અરાજન, વેડ રોડ, કતારગામ વિસ્તાર અને નીચાણવાળા સિટીના તળના વિસ્તારના લોકોએ ગ્રાઉન્ડ ફ્લોર પરથી નુકસાન ન થાય એટલે સામાન ખસેડી લેવો જોઈએ. પરંતુ નગરજનોને એક વિનંતી છે કે અફવાથી સાવધાન રહે અને પુલ ઉપર, નદી ઉપર આવવાનું બંધ કરે, પોતે સલામત અને સાવચેતીના પગલારૂપે પોતાના ઘર પાસે રહે. ટ્રાફિક જામ થાય છે, પૂરની શક્યતા ખૂબ ઓછી છે પણ કહી શકાય નહીં. લોકો માલસામાન ખરીદવા માટે જે દોડધમાલ કરે છે એ પણ દોડધમાલ કરવાની જરૂર નથી, બને તો 2-3 દિવસનો સામાન ભરી રાખવો જોઈએ.
હજુ તાપી નદીમાં જે રાતનું પાણી છોડેલું તે અત્યારે આવવાની શરૂઆત થઈ છે, એટલે ઓવર આપણો કોઝવે 11 મીટરથી ઉપર છે અને તે 13 મીટરની ઉપર જવાની શક્યતા છે. જો 13 મીટરની ઉપર કોઝવે જાય તો કતારગામ વેડ રોડ રાંદેર અરાજનમાં પાણી ભરાવાની શક્યતા બનશે અને સિટી વિસ્તારમાં ફ્લડ ગેટ બંધ કરી દીધા હોવાથી સિટી વિસ્તારનું પાણી સિટી વિસ્તારમાં રહેશે એટલે ત્યાં પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા છે. ખાસ કરીને ગટરિયા પાણી ભરાવાની શક્યતા છે. ખાસ કરીને ગ્રાઉન્ડ ફ્લોર સલામત કરી દેવો જોઈએ અને સામાન ઉચકી લેવો જોઈએ એવી મારી વિનંતી છે. સર, કોર્પોરેશન તરફથી આપણે શું તકેદારીના પગલાં લીધા છે? કોર્પોરેશનને તાત્કાલિક પાણી છોડવામાં આવ્યું એટલે ફ્લડ ગેટ બંધ કરીને સિટીમાં પાણી ભરાઈ ન જાય અને ફ્લડ ગેટ બંધ કરીને ડીવોટરિંગનું કામકાજ ચાલુ કરી દીધું છે, એટલે શહેરનું પાણી પણ ઉંચકીને આપણે નદીમાં નાખી દઈએ છીએ અને વહેતું કરી દીધું છે. જો ફ્લડ ગેટ બંધ ન કરીએ તો સિટીમાં પાણી ભરાઈ જાય અને ફ્લડ ગેટ બંધ કરીએ તો ગટરિયા પાણી ઉભરાય, પણ તે પણ ન ઉભરાય એની કાળજી કોર્પોરેશન રાખી રહી છે. સોલેસોલ ફ્લડ ગેટ આપણે બંધ કરી દીધા છે અને શહેરને બચાવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ આપણી કેપેસિટી 4.5 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડે ત્યાં સુધીની છે. જો 4.5થી વધુ પાણી તાપીમાં આવે તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ઓવરફ્લો થાય એટલે નીચાણવાળા વિસ્તારમાં અડાજણ, રાંદેર, કતારગામ, વેડ રોડ, કાડરસાની નાર આ બધા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા છે અને તે લગભગ ઉકાઈમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે 9:30-10 વાગ્યા પછી અહીંયા આવશે એટલે આપણને પાકી ખબર પડશે. અત્યારે યથાવત પાણી છોડવાનું ઉપરથી પણ ચાલુ છે અને નીચાણવાળા વિસ્તારમાં પણ ચાલુ છે. થેન્ક યુ. દર્શક મિત્રો, આપ જે જોઈ રહ્યા છો તે સ્વામી વિવેકાનંદ પુલ પરથી અમે અહીંયા ઉભા રહીને રિપોર્ટિંગ કરી રહ્યા છે. અચાનક જ વાદળ છાયું વાતાવરણ શહેરભરમાં છવાયું છે અને આપ અમારા કેમેરામેન સાબિર અલી સૈયદ આપને બતાવી રહ્યા છે કે આ અચાનક જ આ વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. આપ જે જોઈ રહ્યા છો એ સ્વામિનારાયણ બ્રિજ ઉપરથી અમે આ રિપોર્ટિંગ કરી રહ્યા છે, ડિમ્પલ બંગડીવાલા સાબિર અલી સૈયદ સાથે. દર્શક મિત્રો, તો આ વાત હતી મકાઈ પુલ સ્વામી વિવેકાનંદ બ્રિજની, ધક્કા ઓવારાની, ઘંટા ઓવારાની, પાતાળી હનુમાન ઓવારાની અને હવે એક લટાર મારીએ ઝીલ કે ઉસ પાર. પરંતુ તે પહેલાં જે કેટલીક ઘટનાઓએ આકાર લીધો તો તેને વાતને સમજવાનો પ્રયાસ કરીએ. આ જે લાઈન તમે જોઈ રહ્યા છો તે છે દૂધની લાઈન. સવારે એટલું બધું પેનિક હતું આખા શહેરની અંદર કે લોકોને એમ જ લાગતું હતું કે હવે કેટલાય દિવસો સુધી આપણે ઘરમાં પુરાઈ રહેવું પડશે અને તેને કારણે લોકોએ દૂધ માટે રીતસર લાંબી દોટ લગાવી હતી. સુમૂલ ડેરી પર પણ લોકો દૂધ લેવા માટે દોડી ગયા હતા, પરંતુ અમે લોકોને એ જ કહેવા માંગીએ છીએ કે સુમૂલ ડેરીએ પણ સ્પષ્ટતા કરી છે કે અમે તમને પૂરતા પ્રમાણમાં અમારી પાસે 3 દિવસ ચાલે એટલો દૂધનો જથ્થો છે, માટે પેનિક નહીં કરો, તમારા જ એરિયા ફેરિયા પાસે જ આ દૂધ માગો. આ તો તમે સંગ્રહ કરો એટલે પાણી દૂધ ખલાસ થઈ જાય અને પછી કહે કે દૂધની અછત છે અને દૂધ મળતું નથી તેવી હવા જોર પકડે, એટલે વધુ ગાંઠપણ અને વધુ દોટ લોકો દૂધ તરફ મૂકે તેવી આ વાત છે. એવું આજે બન્યું છે શાકભાજી માટે. શાકભાજી માટે પણ લોકોએ આજે ગાંડાની માફક દોટ મૂકી હતી. ડિપાર્ટમેન્ટલ સ્ટોર પર લાંબી કતારો લાગી હતી. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને ખાસ કરીને ખાવા પીવાની ચીજવસ્તુઓ માટે પણ લોકોએ આજે રીતસર ગાંડપણ કર્યું હતું તેમ કહી શકાય. હાલમાં જ અમને જે સંદેશો પ્રાપ્ત થયો છે તે મુજબ એપીએમસી માર્કેટના ચેરમેન શ્રી રમણભાઈ જાનીએ અમને એક સંદેશામાં જણાવ્યું છે કે એપીએમસી માર્કેટની જે નવી શાખા એટલે કે પોતાનો મોલ જે ખુલ્યો છે સરા દરવાજા ઉપર, ત્યાં પૂરતા પ્રમાણની અંદર શાકભાજી, દૂધ અને અન્ય ઇટેબલ્સ આઇટમો ઉપલબ્ધ છે અને તે પણ સસ્તા અને વ્યાજબી દરે. એટલે આપ જો ખરીદી કરવા માંગતા હો તો ત્યાં જરૂરથી જઈને ખરીદી કરી શકો છો. સ્વામિનારાયણ મંદિરનો આ વિસ્તાર, અહીં જે મૂળ વાત છે તે આ છે કે સુરતની અંદર જ્યારે પણ રેલની ઘટના બને છે, સંભવિત પૂરની વાત આવે છે,
ત્યારે સૌથી પહેલો ભોગ બને છે આ વિસ્તાર, રિવર હાઇટ્સ સોસાયટી, સ્વામિનારાયણ મંદિર, સ્વામિનારાયણ મંદિરની આજુબાજુની સોસાયટીઓ, સરિતા સાગર સંકુલ. સરિતા સાગર સંકુલ બિલકુલ નદીના કિનારા પર છે, નદીની સપાટી ઉપર છે, અને તેની સૌથી પહેલાં નદીની જેવી સપાટી વધે એટલે સરિતા સાગર સંકુલની અંદર પાણી આવી જાય, અને ત્યારબાદ સરિતા સાગર સંકુલની બાજુની અંદર એક ગૌશાળા જેવી મુકામ છે, એ ગૌશાળાની અંદર પણ પાણી ભરાઈ જાય અને એ બધું પાણી ફરી પાછું રોડ પર આવે, અને રોડ પર જેમ જેમ પાણી સ્પ્રેડ થતું જાય એટલે વધુને વધુ વિસ્તાર તેની અંદર ઘસડાતો જાય. અને આ નદીનું પાણી હોય છે જેને બેક વોટર સાથે કે ડ્રેનેજના વોટર સાથે કંઈ લેવા દેવા હોતા નથી. આજે જો કે એક સૌથી ઉત્તમ અને દાપણભર્યું પગલું ભર્યું હોય તો તે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દિનેશભાઈ પટેલે. દિનેશભાઈ પટેલ સાથે અમે રાતના 3 વાગ્યાથી સંપર્કમાં હતા. તેઓએ સૌથી પહેલાં એવો નિર્ણય લીધો કે સંચાલકોએ પોતાની બુદ્ધિ જે રીતે ચાલે તે રીતે બાળકોના હિતમાં નિર્ણય લેવો. અમે એમને સ્પષ્ટપણે જણાવ્યું કે આ પ્રકારનો આપનો નિર્ણય યોગ્ય નથી, તમારે જ સીધો હુકમ કરવો જોઈએ અને તો જ શાળાઓ માનશે, નહીં તો કેટલાક માથાભારે શાળા સંચાલકો એવું માને છે કે અમારી શાળા તો સર્વશ્રેષ્ઠ શાળા એટલે બાળકોના હિતના ભોગે પણ શાળાઓ ચાલુ રાખવાનો આગ્રહ એ ઘણી વખત બહુ નુકસાન પહોંચાડતો હોય છે. હું શાળાઓનું નામ નથી લેવા માગતો, પરંતુ ખાસ કરીને અંગ્રેજી માધ્યમની કેટલીક શાળાઓ આ પ્રકારનું વર્તન કરતી હોય છે, અને તેઓને જો રોકવા હોય તો તે એકમાત્ર ઉપાય છે, અને તે ઉપાય એટલે જિલ્લા શિક્ષણાધિકારીનો સીધો હુકમ. આ વાત તેઓને ગળે ઉતરી અને દિનેશભાઈ પટેલે હુકમ આપ્યો કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા હું જિલ્લા શિક્ષણાધિકારી દિનેશ પટેલ એવું જાહેર કરું છું કે ગુજરાત બોર્ડ, સેન્ટ્રલ એજ્યુકેશન બોર્ડ કે પછી ઇન્ટરનેશનલ બોર્ડ, ગુજરાતી માધ્યમ હોય કે અંગ્રેજી માધ્યમ હોય, આ તમામ શાળાઓ આજે બંધ રહેશે. જ્યાં પરીક્ષાઓ પણ લેવાવાની છે તે પરીક્ષાઓ પણ બંધ રહેશે અને યોગ્ય રીતે પરીક્ષાનો ક્રમ પાછળથી જાહેર કરવામાં આવશે. જો કે આવતીકાલે શું થશે અથવા આવતીકાલે શાળાઓ બંધ રહેશે કે કેમ તે સંદર્ભે હજુ સુધી કોઈ ખુલાસો દિનેશભાઈ તરફથી મળ્યો નથી. એ ખુલાસો આવે એટલે અમે તરત જ આપની સમક્ષ પેશ થઈશું. આમ તમને લાગે છે આ નયનરમ્ય દ્રશ્ય છે, પરંતુ આ દ્રશ્ય નયનરમ્ય નથી. આ લોકોએ ગભરાઈને પોતાના ઘરમાં જો પાણી આવી જાય તો ગાડીઓ કાં મૂકવી, કારણ કે 2006નો અનુભવ બહુ ખરાબ છે. તેવા સંજોગોની અંદર લોકોએ પોતે સલામતી ખાતર પોતાની ગાડીઓ આ રીતે આખે આખા બ્રિજ ઉપર, ફ્લાયઓવર ઉપર પાર્ક કરીને તેઓ પોતાના ઘર તરફ પ્રયાણ કરી ગયા હતા. આ કેટલું વ્યાજબી છે એ બહુ મોટો પ્રશ્ન છે. અને ક્યાં અમને ભેટો થયો? મેયર શ્રી નિરંજનભાઈ જાનમેરાનો. કંટ્રોલમાં છે, 4,38,000 ક્યુસેક પાણી અત્યારે ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે, એના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં થોડું પાણી ભરે છે, પરંતુ સમગ્ર શહેરમાં પાણી આવવાની શક્યતા નથી. ઉકાઈની અંદર પાણીનો જે આવરો હતો, ઇનફ્લો, તે પણ અત્યારે 5,60,000 હતો સવારે વહેલા, એ પણ ઘટીને 5,00.08 સુધી પહોંચ્યો છે. એટલે ઇનફ્લો ઘટતા ધીરે ધીરે ડિસ્ચાર્જ પણ ઘટાડવામાં આવશે, એટલે શહેરની અંદર, સમગ્ર શહેરની અંદર પાણી ભરાવવાનો કોઈ પ્રશ્ન નથી. નોંધ લેવી રહી, મેયર શ્રી નિરંજનકુમાર જાનમેરા, કલેક્ટર શ્રી, મહાનગરપાલિકાના કમિશનર શ્રી, પોલીસ કમિશનર શ્રી, આ લગભગ તમામે આખી રાતનો ગઈકાલે ઉજાગરો કર્યો હતો અને સતત તેઓ ફરતા રહ્યા હતા અને શહેરની પરિસ્થિતિનો ચિતાર મેળવતા રહ્યા હતા. નિરંજનભાઈ અમને આજે સવારે લગભગ 4 વાગે પણ સરદાર બ્રિજ પાસે મળ્યા હતા, અને ત્યારે અમે આ વાત તેઓને કરી હતી કે આપ પોલીસ કમિશનરશ્રીને એવો હુકમ કરો કે ફ્લાયઓવર બ્રિજ ઉપર જે ગાડીઓ પાર્ક કરી છે તેને હટાવી લેવામાં આવે, નહીં તો 4:30 વાગે સવારે ટ્રાફિક ના હોય પરંતુ જેમ જેમ દિવસ ઉગતો જાય તેમ તેમ સ્વાભાવિક રીતે જ ટ્રાફિકના પ્રશ્નો સર્જાવાના જ હતા, અને તે જ્યારે પરાકાષ્ઠા પર આવી જાય ત્યારે એની કલ્પના કરવી મુશ્કેલ છે કે એને કંટ્રોલ કરવાનું, એને અંકુશમાં લેવાનું કેટલું મુશ્કેલ હોય છે. અને પછી અફવાનો બજાર જોર કરતું હોય છે, અને પછી પુલ બંધ થઈ ગયો, પુલ બંધ કરી દેવામાં આવ્યો, તેવી અફવાઓ ચાતરફ ફેલાતી હોય છે. આખા દિવસ દરમિયાન કોઈ પણ પ્રકારનો કોઈ પણ બ્રિજ બંધ કરવામાં આવ્યો નથી, તે છતાં પણ સતત અમે આ પૃચ્છાનો સામનો કરતા આવ્યા હતા કે કયો બ્રિજ બંધ થઈ ગયો, શા માટે બંધ કરી દીધો, બ્રિજની અંદર કંઈ ગાબડું પડી ગયું, બ્રિજની અંદર કંઈ મુશ્કેલી થઈ. ટૂંકમાં
આવા પ્રકારના કડવા નિર્ણયો પોલીસે લેવા પડે એ બહુ સ્વાભાવિક ઘટનાક્રમ છે. આપ આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય છે અડાજણની કેટલીક આજુબાજુની સોસાયટી અને એપાર્ટમેન્ટમાં જે પાણી ભર્યા હતા. જોકે આ પાણી લગભગ 2 ફૂટ જેટલા પાણી હશે, તમે આ ગાડીના દેખાવ પરથી તમને કલ્પના આવશે કે લગભગ કેટલા ફૂટ પાણી હશે. તે મારી કલ્પના મુજબ 2 ફૂટ જેટલું પાણી હશે. જોકે આ ગાડીવાળાએ પણ ગાંડું કર્યું હતું, એની ગાડી અટકી જાય છે કે બહાર નીકળી જાય છે તેની મને ખબર નથી, પરંતુ આવા પ્રકારના જોખમો શા માટે લેવા જોઈએ અને પછી વચ્ચે બંધ થઈ જાય અને ગાડી અડધે મૂકીને ચાલ્યા જવું પડે અને પછી જો વધારે પડતું પાણી આવીને પાણી ફરી વળે તો ગાડીની શું હાલત થાય એની કલ્પના આપણે સૌએ કરવી જોઈએ. બાળકોને આ પ્રકારે સલાહ આપવાની જરૂર છે કે આવા પાણીની અંદર તેઓ ફરવા ન જાય. એક તો જોખમ તો રહ્યું છે, પણ જોખમની સાથે સાથે આવનારા દિવસોની અંદર આરોગ્યના પ્રશ્નો પણ તેમાંથી સર્જાઈ શકે તેમ છે. સુધીરત એપાર્ટમેન્ટ, રૂપા આવાસ, રો હાઉસ આ બધા જ એપાર્ટમેન્ટો સરિતા સાગર સંકુલની આજુબાજુના વિસ્તારો છે. આ વિસ્તારના રહીશોની હિંમતને કાબિલે દાદ આપવી જોઈએ, કારણ કે તેઓ માનસિક રીતે આ મહિનાઓમાં એવા તૈયાર જ હોય છે કે પાણી વધે, નદીમાંથી પાણી બહાર આવે અને અમારી સોસાયટીમાં પ્રવેશશે જ, એટલે એ પ્રકારની માનસિક તૈયારી તેઓ કરી જ દેતા હોય છે અને 2-3 દિવસનું એક મિની વેકેશનનો માહોલ આ સોસાયટીઓમાં સર્જાતો હોય છે. પાણી ભરાયા હોય એટલે કામ ધંધે જવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી અને ઘરના તમામ લોકોની કાળજી રાખવાની જવાબદારી હોય છે, એટલે આ યોગી પાર્ક સહિતના તમામ વિસ્તારના લોકો આવા મિની વેકેશનની હંમેશા માનસિક તૈયારીમાં હોય છે તેમ પણ કહી શકાય. હું વાત કરતો હતો આરોગ્યની. આ જે પાણી છે તે કંઈ ચોખ્ખું પાણી નથી અને તેથી તેની અંદર કયા પ્રકારના કીડા, જીવ, જંતુ, મચ્છર, માખીઓ હશે તે આપણને ખબર નથી. એટલે ખુલ્લા પગે આ રીતના પાણીમાં જવું અને એ પગની ઉપર આ પ્રકારનું પાણી લાગવું તે આવનારા દિવસોની અંદર આરોગ્યના પ્રશ્નો તમારે માટે સર્જી શકે, એટલે એક સાણી સલાહ આપીએ કે મહેરબાની કરીને ખાસ કરીને બાળકો આ પ્રકારના પાણીની અંદર જાય નહીં અને તેની તકેદારી રાખવાની જવાબદારી વાલીઓની છે એમ પણ અમે સ્પષ્ટપણે માનીએ છીએ. માહોલ જે રીતે સર્જાયો છે તે રીતે અમે એવું માનીએ છીએ કે આવતીકાલે પણ શાળાઓ બંધ રહેવી જોઈએ અને એનો નિર્ણય પણ સમય પર લઈ લેવો જોઈએ. અને સમય પર નિર્ણય ન લેવાયને તો પણ વાલીઓ મિત્રો, હું તમને એવી સલાહ આપું છું કે એકાદ દિવસ બાળક શાળાએ ન જશે તો તેનાથી કંઈ ખાટું મોડું થઈ જવાનું નથી અને તેવા સંજોગોની અંદર શા માટે તેઓના જીવ પડી કે બંધાય તેવું આપણે સૌ ઈચ્છીએ. બાળકોનું ભવિષ્ય એ જ આપણું ભવિષ્ય છે અને તેથી એ બાળકો શાળાએ ન જાય એકાદ દિવસ વધુ એ જ સૌના હિતમાં છે તેમ પણ હું ચોક્કસપણે માનું છું. દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સુરત ચેનલનો દિનભર કાર્યક્રમ. દિનભર દિવસભરની ઘટનાઓનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી સાચું સમજવાનો પ્રયાસ, એટલે દિનભર સરિતા સાગરની આજુબાજુની સોસાયટી અને એપાર્ટમેન્ટના પાણી જે ભરાયા છે તેના દૃશ્યો અત્યારે આપ સુરત ચેનલના માધ્યમ દ્વારા જોઈ રહ્યા છો. આજે સવારથી જ કેટલાય મિત્રો અથવા તો અમારા હિત શત્રુઓ અથવા તો હિત મિત્રો એવો પ્રચાર આદર્યો હતો કે પેનિક કરવામાં સુરત ચેનલે બહુ મોટો ભાગ ભજવ્યો છે. શું તમને લાગે છે કે અમે આ પેનિક કર્યું છે? આ પરિસ્થિતિનું સર્જન શું અમે કર્યું છે? અમે તો માત્ર તમને આ પરિસ્થિતિ સર્જાશે તેનું જ્ઞાન આપવાની ગઈકાલે રાતથી અમે કોશિશ કરી હતી અને આગાહી કરી હતી કે આમ પણ આ જ બનશે, કારણ કે અમારી પાસે 1998 અને 2006નો બહુ વિશાળ અનુભવ છે અને વિશાળ અનુભવના આધારે અમે ગઈકાલે રાતથી જ આવું કહેતા હતા કે આ પ્રકારની પરિસ્થિતિનું સર્જન આ વિસ્તારોમાં થશે. આ તમે જે જોઈ શકો તે સરદાર બ્રિજનો નીચે અને એ જ સપાટી ઉપર સ્વામિનારાયણનું મંદિર, સ્વામિનારાયણ મંદિરની આજુબાજુ સરિતા સાગર સંકુલ અને એ જ સપાટી ઉપર બાકીના એપાર્ટમેન્ટો. એટલે જ્યારે મૂળગત રીતે આ બધી ઇમારતો બની હશે ત્યારે એક બેઝિક ફોલ્ટ રહી ગયો હશે, કારણ કે ત્યારે આવી કલ્પના જ કોઈએ ન કરી હોય કે આવું બની શકે. અને આમ પણ નદીની બિલકુલ સપાટી ઉપર તમે જો કોઈ ઘર કે એપાર્ટમેન્ટ બાંધો અને આ પ્રકારની ઘટનાઓ બને ત્યારે શું થાય? વચ્ચેનો એક પીરિયડ એવો હતો લાંબો કે જ્યારે શહેરે રેલ નહોતી જોઈ. 1968-1972 ત્યાર પછી ઉકાઈ ડેમ બંધાયો અને જ્યારે ઉકાઈ બંધ એટલે જાદુઈ છડી હોય તે રીતે રેલ ગાયબ થઈ ગઈ હતી અને એ ગાયબ થઈ ગયેલી રેલે છેક 92ની અંદર કે 94ની અંદર દેખા દીધી હતી.
એટલે એ ગાળાની અંદર આ બિલ્ડિંગો બન્યા હોય અને તેથી અજ્ઞાન રહી ગયું હોય એવું બની શકે, પરંતુ એને કારણે દર વર્ષે તેઓના જીવ પડી કે બંધાય છે તે પણ એક વાસ્તવિક હકીકત છે, અને એ વાસ્તવિક હકીકતનો સૌએ સ્વીકાર કરવો થયો. સરદાર બ્રિજ ઉપર લોકોના ટોળા આ મસ્તીને જોવા માટે, આજે જનજીવન ખોરવાયું છે, લગભગ બધી જ માર્કેટોમાં વેકેશનનો માહોલ છે, અર્થતંત્ર બિલકુલ શૂન્ય થઈ ગયું છે તેમ પણ કહી શકાય. ડાયમંડની ફેક્ટરીઓ પણ આજે 50% બંધ છે, 50% ચાલુ છે. કેટલાક ડાયમંડના ઉદ્યોગપતિઓએ એવો નિર્ણય લીધો કે અમારા કારીગરો જે જે વિસ્તારમાંથી આવે છે તે વિસ્તારોમાં સંભવિત પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય અને તેઓને ગભરાટ ફેલાય, તેઓના જીવ પડી કે બંધાય, તેની સાથે સાથે તેમના પરિવારજનોના જીવ પણ પડી કે બંધાય. અને ભૂતકાળનો અનુભવ બહુ ખરાબ છે, એટલે ગમે તે ઘડીએ 2006માં જે રીતે અચાનક પાણી શહેરની અંદર અધધધ રીતે આવી ગયું હતું અને બિલકુલ ઊંઘતા ઝડપાયા હતા, એવા સંજોગ સ્થપાય ત્યારે ઘરનો વ્યક્તિ ઘરમાં હોય તો તે વધારે ઈચ્છનીય છે તેવું માનીને આ ડાયમંડના ઉદ્યોગપતિ અને સ્થપતિઓએ આજે વેકેશન રાખ્યું હતું. કેટલાકે વેકેશન નહોતું પણ રાખ્યું, પરંતુ એ તેમની નીતિને આભારી છે, તેમાં આપણે કશું કહેવાની કે બોલવાની જરૂર નથી, કારણ કે તેઓ પોતે પ્રખર બુદ્ધિશાળી છે, એટલે તેમણે એમનો નિર્ણય જે રીતે લીધો હોય એમને મુબારક. કાર્યક્રમની અંદર આગળ વધીએ. અહીં કેટલાક પરિવારો સાથે અમે વાત કરી, એ પરિવારોમાંથી કેટલાએ જણાવ્યું કે આવા સંજોગ બનતા હોય ત્યારે અમે ઘરમાંથી 6 સભ્યો હોય તો 2 જ સભ્યો રહીએ અને બાકીના 4 સભ્યો અમારા સગાવાલાઓને તો અમે રહેવા માટે ચાલી જતા હોઈએ છીએ, કારણ કે 6 જણના જીવ પડી કે બંધાય અને રાતના ઉજાગરા કરવા પડે, તેના કરતાં બેટર છે કે અહીંથી 2-3 દિવસ માટે કોઈક બીજા સગાવાલાને ત્યાં જવાનું અમે પસંદ કરતા હોઈએ છીએ. અમે મિત્રોને મળ્યા, આ વિસ્તારના રહીશોને, ખૂબ નિખાલસતાથી અને બિલકુલ સ્વીકારી લીધેલી વાત. સવારે 4 વાગે પણ એટલો જ અદમ્ય ઉત્સાહ, જાણે કે કશુંક બનવાનું છે તેની ખાતરી હોય તે રીતે આત્મવિશ્વાસથી તેઓ અમારી સાથે વાત કરતા હોય અને આ ભૂતકાળના અનુભવોને પણ વાગોળતા હોય. 98માં આમ બન્યું હતું, 2006માં આમ બન્યું હતું, આ બધી સ્મૃતિઓ તેમના આંખ પરથી એક પછી એક દ્રશ્યો પસાર થતા હોય તેમ તેઓ કડકડાટ ભૂતકાળની સ્મૃતિઓ અમારી સાથે વાગોળતા હતા, અને કડવી સ્મૃતિઓને પણ આજે તેઓ અકબંધ સાચવી રાખી છે, પરંતુ એનો તેઓને કંઈ ખાસ રંજ હોય ગમ હોય એવું નથી લાગ્યું, પણ જે થયું હતું એ પરિસ્થિતિનો સ્વીકાર અમે કર્યો હતો. મહાનગરપાલિકાનો આ ગાર્ડન આમ તો લોકઉપયોગી ગાર્ડન છે, ચાલવા માટેનો ઉપયોગ થઈ શકે, પરંતુ આજે લોકોએ જાતે જ નિર્ણય લીધો કે આ ગાર્ડન સેફ છે, સલામત છે, એટલે અમે અમારા 2-ચક્રીય વાહનો અને 4-ચક્રીય વાહનો ત્યાં પાર્ક કરીએ. આના તેટલી સારી ઉત્તમ સગવડ આવનારા 2-3 દિવસો માટે નહીં મળે એમ માનીને તેઓએ પોતાની ગાડીઓ અહીં આ રીતે પાર્ક કરી દીધી હતી. એનીવે આ તો સુરત મોજીનું શહેર, ગમતીનું શહેર, આ ઘટનાઓની સાથે સાથે મોજ મજા અને મસ્તીથી ઉજવણી કરતું શહેર. આજે શહેરની એક પણ ખાવા પીવાની લારી એવી નહીં હોય કે જે લારી ઉપર લાઈન તમને જોવા ન મળે, અને આજ સુરતનો મિજાજ રહ્યો છે તેમ પણ કહી શકાય. શ્રમજીવીઓને માટે આજનો દિવસ કપરો હતો, કારણ કે તેઓ રોજી પર જવા માંગતા હતા, પણ રોજી પર તેઓ જાય કેવી રીતે એ તેમને એક બહુ મહત્ત્વનો પ્રશ્ન સતાવતો હતો, અને તેથી આજની રોજી જો ન મળે તો આવતીકાલે ખાવું શું એવા પણ કેટલાક કુટુંબો આપણા શહેરની અંદર છે. આ તમામ જે મિત્રો છે તેઓ કંઈક ને કંઈક પોતાની ઘર વખરી લઈને ક્યાં તો કશીક શોધની અંદર બહાર નીકળતા હોય એવું લાગી રહ્યું છે. અહીં એક વાતનો ઉલ્લેખ કરવો રહ્યો, આ સિઝનની આ 3જી ઘટના, પરંતુ 1-2 ઘટનાની અંદર સરકારના નિર્ણયોએ આપણને બચાવ્યા હતા. આ વખતે નિર્ણય લેવામાં કશેક કચાસ રહી હોય એવું અમે સ્પષ્ટપણે માનીએ છીએ. ગયા અઠવાડિયાના કેચમેન્ટ એરિયાના દ્રશ્યો બતાવતા હતા કે આ અઠવાડિયાની અંદર ક્યાંક વધારે વરસાદ પડશે, અને તે વખતે ઉકાઈની સપાટી દર વર્ષની માફક ઊંચી રાખવા માટે એ વધારતા ગયા, પાણી છોડ્યું નહીં, અને તબક્કો એવો આવી ગયો જે 2006માં આવ્યો હતો કે હવે શું, એટલે પછી પાણીનો આઉટફ્લો વધારવો જ પડે, કારણ કે ઉકાઈની સપાટી એ તબક્કે વધારી શકાય તેમ હોય નહીં.
આવા નિર્ણયો લેવા પડતા હોય છે. સારું છે, આપણું નસીબ છે કે ઇન્ફ્લોનું પ્રમાણ 4-5-6 લાખથી આગળ વધ્યો નથી. બાકી તે દિવસોની અંદર જે 2006માં 10 લાખ 11 લાખ 12 લાખનો ઇન્ફ્લો હતો અને સીધે સીધું 10-11-12 ઇન્ફ્લો લાખ ક્યુસેક પાણી છોડી દેવું પડતું હોય અને ત્યારે જે શહેરની હાલત થઈ હતી તેવી હાલત થઈ શકે. પરંતુ આજે એ ઇન્ફ્લો આપણા નસીબ જો કે વધ્યો નથી અત્યારે આપણે વાત કરીએ છીએ ત્યાં સુધીમાં, અને હજુ સુધી કોઈ વર્તારો એવો આપણે બતાવી શકીએ તેમ નથી કે આવું આજના સાંજ પછી કે રાત પછી કે કાલે નહીં જ થાય. આપણે માની લઈએ કે એવું નહીં થશે, આપણે આશા પણ રાખીએ કે એવું ન થાય, પરંતુ કશેક ક્યાંક ખોટું થયું છે એવું તો આપણે માનવું જ જોયું. લોકવાયકાઓ આજે બહુ ચાલી હતી, ગણપતિજીના વિસર્જન પછીની ઘટનાઓ લોકો આજે યાદ કરતા હતા. આપણે સૌએ પાપ કર્યું છે, પીઓપીની મૂર્તિનું વિસર્જન કરીને જે ઢગલાબંધ પાપો કર્યા હતા તેના પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ, એવી પણ ધાર્મિક વાયકાઓ આજે શહેરની અંદર ચર્ચાનો વિષય બની હતી. આપણે એ વિષયને અત્યારે છેડતા નથી અને માત્ર એ વિષયનો સ્પર્શ કરીને કાર્યક્રમમાં આગળ વધીએ અને કેટલીક વધુ વાતોને સમજવાનો પ્રયાસ કરીએ. દર્શક મિત્રો, સુરત ચેનલનો એક નમ્ર પ્રયાસ રહ્યો છે કે જે માહિતી આપીએ તે સીધી માહિતી હોય, ક્યાંક કશે ગોળ ગોળ માહિતી નહીં હોય, જાતે જઈને લીધેલી માહિતી હોય કે જેથી કોઈકના બીજાના અભિપ્રાય પર અમારે આધાર રાખવો પડે એવી પરિસ્થિતિમાં અમે અમારી જાતને ક્યારેય મૂકતા નથી. અને ચિત્ર જ બધું સ્પષ્ટ કરી દેતું હોય છે કે ક્યાં શું પરિસ્થિતિ છે, એટલે એક્ઝાગરેશન કરવાનો કે પિક્ચરને છે એના કરતાં મોટું બતાવવાનો કે નાનું બતાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. દર્શક મિત્રો, આજે ગણપતિના સંદર્ભની વાત કરીએ તો કેટલાક મેસેજો વોટ્સઅપ પર એવા પણ ફરતા થયા છે કે સુરતીલાલા મોરિયા હવે તમારો વારો એમ ગણપતિ બાપા કહેતા હોય, પરંતુ આ બધું તો ચાલ્યા જ કરે. પરંતુ ગણપતિના તહેવારની આજુબાજુ આવી ઘટનાઓ બનતી હોય ત્યારે એને સંબંધ સાથે જોડીને આપણે વાત કરતા હોય એવું તો ચોક્કસ બની શકે. આ દ્રશ્ય જ ગવાહી પૂરે છે કે પરિસ્થિતિ બહુ ગંભીર નથી, અતિ વિકટ નથી, પરંતુ એને ન ગણાય કે ગણકારવી જ ન જોઈએ એ વાત સાથે અમે સંમત થતા નથી. કારણ કે હજુ પણ ઇનફ્લો આઉટફ્લોનું જે પ્રમાણ છે એ પ્રમાણના ઉપર જ આખી ગણિતનો આધાર છે. દૂરથી લેવાયેલું આ દ્રશ્ય આમ કેટલું રમણીય લાગે, તાપી કાયમ માટે આવી બંને કાંઠે વહેતી હોય તો કેટલું સુંદર અને નયનરમ્ય દ્રશ્ય સર્જાય, પરંતુ આજે તાપીનું રૌદ્ર સ્વરૂપ આપણે સહન નથી કરી શકતા, નથી ખમી શકતા. કારણ કે આજનું આ તાપીનું રૌદ્ર સ્વરૂપ કોઈક એક રીતે યા બીજી રીતે આપણને નુકસાન કરતું હોય છે, નુકસાન પહોંચાડનારું બનતું હોય છે અને તેથી આ દ્રશ્યો આપણે ખમી નથી શકતા. કુદરતી ડ્રેજિંગની વાત થતી હોય છે કે ચાલો કાદવ ખેંચાઈ ગયો એટલે કુદરતી ડ્રેજિંગ થઈ ગયું, પરંતુ જ્યાંથી પાણી આવે છે તેની સાથે ત્યાંથી પણ કાદવ આવે છે અને પાણી ઉતર્યા પછી જે કાદવ અહીંયાથી ગયો હોય છે તે આગળ વધી જાય છે, પરંતુ પાછળનો જે કાદવ હોય છે તે પાછો આપણી જ જગ્યા પર સ્થિર થતો જ હોય છે, એટલે ફરી પાછી નદી તો સાંકળીને સાંકળી જ થઈ જતી હોય છે. એટલે કુદરતી ડ્રેજિંગની પ્રક્રિયા ભલે ચાલે, પરંતુ કૃત્રિમ રીતે ડ્રેજિંગ કરવું જોઈએ એવું માનનારા લોકોને આ એક બહુ મોટો પ્રશ્ન અમારા તરફથી પૂછવામાં આવે છે કે ડ્રેજિંગ કેવી રીતે શક્ય બને આવી પરિસ્થિતિની અંદર જ્યારે તાપી પોતાનું સ્વરૂપ વારે વારે બદલતી હોય એવા સંજોગોની અંદર. આ એક એરિયલ વ્યૂ લેવામાં આવેલો છે આખા વિસ્તારનો, ઉપરથી ખૂબ ઊંચાઈથી લેવામાં આવેલો આ દ્રશ્ય છે. અમારા કેમેરામેન સાબિર અલી સૈયદ, ચેતન વર્મા, જયેશ કંસારા, રાહુલ તાનલેકર, ડિમ્પલ બંગડીવાલા, મિતેશ બંગડીવાલા, આ તમામ મિત્રોની સાથે સાથે અમારા ઓનલાઈન એડિટર રાહુલ તાનલેકર, નિખિલ વાસીવાલા, અમારા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નિશાબેન જાદવ, રાખી ઠાકુર, મારા સાથી ડિરેક્ટર મનોજભાઈ સુખડિયા, યામિનીબેન સુખડિયા, તેની સાથે સાથે પત્રકાર રમેશ ગલચર, આ તમામ મિત્રોએ આજે સવારે લગભગ 3 કલાકથી એક સફરની શરૂઆત કરી હતી અને હજુ સુધી લગભગ 12 કલાક અત્યારે અમે વાત કરીએ ત્યારે થયા છે. આ સફર અમારી જારી છે. અમારામાંના ઘણા તો ખાસ કરીને મારી સાથેના એક બે મિત્રો આખી રાત જાગ્યા છે,
અને વોટ્સઅપ ઉપર અમે સતત અપડેશન, ફેસબુક પર અપડેશન ને ચેનલ પર અપડેશનનું કાર્ય કર્યું હતું અને એને કારણે જે જાગૃતિ આવી હતી લોકોમાં સ્વયંભૂ, એ સ્વયંભૂ જાગૃતિને કારણે આજે સવારથી જ એક પછી એક અસરકારક અને મક્કમ પગલાં લેવાઈ રહ્યા હતા. ઘણી વખત સત્તાધીશોને આ રીતે ઝંઝોળવા પડતા હોય છે, એક લોકદબાણ ઊભું કરવાનો પ્રયાસ કરવો પડે તેમ હોય છે અને તે ઊભા થાય સ્વાભાવિક રીતે જ બાકીના બધા તેની અંદર દોડતા જાય અને જોડાતા જાય અને તો જ સમસ્યાનો સમાધાનની અંદર આપણે એકબીજાને માટે પૂરક બની શકીએ એવી ઘટનાઓ આકાર લેતી હોય છે. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધી આપ નિહાળી રહ્યા છો દિનભર દિવસભરની ઘટના ઘટનાઓનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી સાચું સમજવાનો પ્રયાસ એટલે દિનભર. ગઈકાલે ઉકાઈની જળ સપાટીની શરૂઆત રાત્રે 9:341.77 પર શરૂ થયેલી આ સફર 343.22 સુધી અત્યારે સ્થિર થઈ છે. હવે આ જે ઘટના અમે તમને બતાવી રહ્યા છીએ જેને કારણે સૌથી મોટો વિવાદ સર્જાયો છે તે આ ઘટના અને તે રાંદેરમાં 5 પીપળી જે શેરી છે એ 5 પીપળી શેરીની અંદર પાળાની અંદર બહુ મોટું ગાબડું એવી એક વાત આવી હતી. તરત જ અમારા કેમેરામેનની ટીમ ત્યાં દોડી ગઈ અને એ પાળાની વર્તમાન પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કર્યો. પરિસ્થિતિ જોતા અને ભાજપ પ્રમુખ પૂર્ણેશ મોદીના કહેવા મુજબ પાળાની નીચેથી જમીનમાંથી પાણી ફૂટવાની શરૂઆત થઈ હતી અને તે પાણી મોલ્લાની અંદર આવતું જતું હતું, પરંતુ તરત જ તકેદારીના પગલાં લીધા અને આ પ્રમાણે બહુ મોટા પાયા પર ગુણો સિમેન્ટની ગોઠવી દેવામાં આવી જેથી આ પાણી વધુ ને વધુ મોલ્લામાં જઈ શકે નહીં અથવા તો જે પાળો છે તે પાળો વધુ પહોળો થઈ શકે તેમ નહીં થઈ શકે. જોઈએ અત્યારે તો આ જે દૃશ્ય જોઈ રહ્યા છો એટલું જ પાણી 5 પીપળા શેરીની અંદર આવી રહ્યું છે, પરંતુ પરિસ્થિતિ કેટલો ગંભીર વળાંક લે છે કે નથી લેતો એના ઉપર આપણા સૌની નજર મંડાયેલી છે. એટલે આ ઘટનાને જે રીતે પ્રોજેક્ટ કરવામાં આવી છે અથવા તો જે રીતે આ ઘટનાનું સ્વરૂપ લોકો સુધી પહોંચ્યું છે તે ઘટનાનું સ્વરૂપ આટલું મોટું નથી જેટલું આપણે માનીએ છીએ તે પણ અત્યારે દૃશ્યની અંદર આપણે જોઈ શકીએ છીએ. અને આ એકમાત્ર ઘટનાને કારણે રાંદેર ગામ, રામનગર, પાલનપુર પાટિયા, જહાંગીરાબાદ, જહાંગીરપુરા, ઉગત સહિતના વિસ્તારોની અંદર જે અફવાનું બજાર જોર પકડ્યું હતું તેનું કારણ આ એક ઘટના હતી તેમ કહી શકાય. દર્શક મિત્રો, વધુ કેટલાક લેવલ્સ અમને પ્રાપ્ત થયા છે અને તે બરાબર 3:00 લેવલ અમારી પાસે ઉપસ્થિત થયા છે. 343.27 ઉકાઈની જળ સપાટી, ઇનફ્લો ઘટ્યો છે એ જે રાહતના સમાચાર છે તે 4,51,891 ક્યુસેક્સ પ્રતિ સેકન્ડ, આઉટફ્લો કન્ટિન્યુ કર્યો છે 4,34,430 પર. કાકરાપારની પરિસ્થિતિ પણ સારી નથી અને કાકરાપારની જે પરિસ્થિતિ છે 175.20 ફૂટ અને કાકરાપારનો જે આઉટફ્લો છે તે 4,26,900 ક્યુસેક્સ પ્રતિ સેકન્ડ છે. એટલે કાકરાપારની પરિસ્થિતિ પણ એટલી સારી નથી તેમ કહી શકાય, કારણ કે એ ઉકાઈ અને ઉકાઈ પછી કાકરાપારનો બેલ્ટ અને ત્યાર પછી તાપી નદી, આમ ક્યુસેક્સની મગજમારી અને ગણતરીની વચ્ચે અત્યારે આપણે સૌ સમયની સાથે આગળ વધી રહ્યા છીએ. ગઈકાલે રાત્રે 9 વાગ્યાથી ઇન્ફ્લોની શરૂઆત થઈ હતી 6,45,390 ક્યુસેક્સ, તે અત્યારે લગભગ 5,00,000 થી 5,25,000 વચ્ચે છે અને આઉટફ્લોની જે શરૂઆત 2,26,123 પર થઈ હતી તે વધીને એક તબક્કે 6,47,000 સુધી જઈને હાલમાં ઘટીને 4,34,000ની આસપાસ ફરી રહી છે એમ આપણે કહી શકીએ. કેટલાક રહીશો સાથે અમે વાત કરી. મારું નામ કૃષ્ણકાંત સારંગ, 5 પીપળા રાંદેર.
પાડામાં અહીંયા થોડું ક્રેક થયેલી છે અને એના લીધે નીચેથી પાણી બેક મારે છે. પાણી ભરાઈ ગયા છે બધા રસ્તામાં. એના લીધે પાણી સીધું તમે પાછળ જોઈ શકો છો, મંદિર સુધી પાણી અંદર ઘૂસી ગયા છે. એના લીધે આ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર રાંદેર પાંચ પીપળા. મોજા ઉતરે છે ને તો. દર્શક મિત્રો, આ દ્રશ્ય છે વિયર કમ કોઝવેનું, રાંદેર સાઈડ ઉપરથી લેવાયેલું આ દ્રશ્ય છે. આ વિયર કમ કોઝવેમાં 2006ની જો વાત કરીએ તો ઇકબાલનગર ઝૂંપડપટ્ટી પહેલાં ત્યાં હતી, પરંતુ 2006ની અંદર આખી ઝૂંપડપટ્ટી ત્યાં સાફ થઈ ગઈ હતી અને છેલ્લા 2 વર્ષ પહેલાંની જે કેટલીક ગતિવિધિઓ થઈ તેમાં આ આખી ઝૂંપડપટ્ટીનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું હતું. જો એ ઝૂંપડપટ્ટી અહીંયા હોય તો બહુ મોટા પ્રશ્નો સર્જાય. આ ઉપરાંત છેલ્લા 2 વર્ષમાં જે બીજી ઘટના બની તે શીતલ ઝૂંપડપટ્ટી કે પછી નેહરુ બ્રિજની આજુબાજુની ઝૂંપડપટ્ટી, બાપુનગરની ઝૂંપડપટ્ટી, આ બધી સુભાષનગરની ઝૂંપડપટ્ટી સહિતની ઝૂંપડપટ્ટીઓનું કોસાટ સ્થળાંતર કરાવી દેવામાં આવતા તાપીનો તટતો પોળો થયો છે, પરંતુ તાપીની અંદર જે અવ્યવસ્થાની શરૂઆત થતી હતી તે આ ઝૂંપડપટ્ટીઓને કારણે થતી હતી. કારણ કે નદીની ઉપર જ લોકો રહેતા હતા અને કાચા મકાનોની અંદર રહેતા આ વ્યક્તિઓ ને સૌથી પહેલાં સ્થળાંતરની પ્રક્રિયામાં જોતરવા પડે અને એ જોતરતાની સાથે જ શહેરભરની અંદર અફવાઓનું બજાર જોર પકડે. આજે આ પ્રકારની ઘટનાઓ નથી બનતી કારણ કે ત્યાં હાલમાં આ ઝૂંપડપટ્ટીઓને સ્થળાંતરિત કરી દેવામાં આવી છે. એટલે જે ઝીરો સ્લમનો સુરત મહાનગરપાલિકાનો ઉપક્રમ છે તે દિશાની અંદર ચોક્કસ આપણે આને કારણે સફળતા પ્રાપ્ત કરી છે તેમ પણ કહી શકાય. ચેનલ પર નિહાળી રહ્યા છો દિનભર દિવસભરની ઘટના ઘટનાઓનું વિશ્લેષણ ને વિશ્લેષણમાંથી સાચું સમજવાનો પ્રયાસ. દર્શક મિત્રો, રેલની પરિસ્થિતિ, સંભવિત પૂરની પરિસ્થિતિ, હવે શું થશે એના પ્રશ્નાર્થો અને સતત લોકોની ઉત્કંઠા અને સ્વાભાવિક રીતે જ મારું શું થશે તેની તો સૌને પડી હોય જ અને એટલો સ્વાર્થ તો આપણે સૌએ જીવનમાં રાખવો જ રહ્યો અને તેથી અમારો એવો પ્રયત્ન રહ્યો છે કે અમે સતત લોકોને માહિતી આપતા રહીએ, સચોટ માહિતી આપતા રહીએ, સાચી માહિતી આપતા રહીએ, કોઈપણ એક્ઝાગરેશન વગર. કોઈપણ વાત નાની હોય તો તેને નાના સ્વરૂપે જ રજૂ કરવી અને મોટી હોય તો મોટા સ્વરૂપે જ રજૂ કરવી અને મોટા સ્વરૂપની કોઈપણ ઘટના માટે ઢાંકપીછોડો ન કરવો, સરકારના કોઈપણ અધિકારી કે ચૂંટાયેલી પાંખના મિત્રોનો હસ્તક્ષેપ સહન ન કરવો એ અમારો ક્રમ રહ્યો છે અને એ જ નીતિને અમે વરીને આ પ્રકારના કાર્યક્રમો આપની સમક્ષ પહોંચાડતા હોઈએ છીએ અને આપના પરિવાર સાથેનો એક ભાગ અમે બની ગયા છે તેમ પણ કહી શકીએ. અમારા કેમેરામેનો સતત આખો દિવસ ઘટનાક્રમની અંદર ફરતા જ રહ્યા અને આ
પાણી જેમ જેમ વધતું ગયું, દ્રશ્ય અને સ્થળ એક જ છે રિવર હાઇટ્સ, પરંતુ જુદા સમયે લેવાયેલું આ દ્રશ્ય છે. રિવર હાઇટ્સ સુધી પહેલાં અમે પહોંચી શકતા હતા, પરંતુ આવા સંજોગોમાં અમે ત્યાં સુધી નહીં પહોંચી શક્યા, એટલો તફાવત આ બે એંગલ વચ્ચેનો છે તેમ અમે આપને કહેવા માંગીએ છીએ. લોકો અગાસીમાં જાય અને અગાસીમાંથી તાપીનું રૌદ્ર સ્વરૂપ નિહાળવાની કોશિશ કરે, પરિસ્થિતિનો તાગ કાઢવાની શરૂઆત કરે, હવે શું થશે તેની ચર્ચા વિચારણા કરે, કારણ કે કર્મભૂમિને કહે એમ છોડીને થોડી ચાલી જવાય. એવા માહોલની વચ્ચે અત્યારે આપ આ કાર્યક્રમ પણ નિહાળી રહ્યા છો અને આખું શહેર આ જ દિશાની અંદર આગળ વધી રહ્યું છે. શહેરભરની અંદર ટ્રાફિકની પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે અને તેથી સુરત શહેરના જે પણ પોલીસ અધિકારીઓ ટ્રાફિકના સંદર્ભના છે તેઓની સ્પષ્ટ વિનંતી છે કે આપ તેઓને સહકાર આપો. કારણ વગર પાણી જોવા માટે નીકળો નહીં. પાણી જોવું હોય તો સ્થાનિક ચેનલો પર પાણી બતાવવામાં આવે છે તે જુઓ, પણ ટ્રાફિકમાં તમે અડચણ ઊભી કરી નિયમોનો ભંગ ન કરો એમ તેઓનું માનવું છે. સરિતા સાગર સંકુલનું આ દ્રશ્ય સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોષ, મેયર શ્રી નિરંજનભાઈ જાનમેરા, સુરત શહેર ભાજપ પ્રમુખ શ્રી પૂર્ણેશ મોદી, કોર્પોરેટર શ્રી નીરવભાઈ શાહ, આ બધા જ મિત્રો આખા વિસ્તારની અંદર ફરીને પરિસ્થિતિનો જાયજો લઈ રહ્યા હતા અને પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તેઓનો આ એક ધર્મ છે આ સમયે લોકોની સાથે રહેવાનો, એ તેઓ બજાવતા રહે એવી પણ આપણે તેમને આશા રાખીએ. Thank you.
દર્શક મિત્રો, હમણાં લગભગ 3:20 કલાકે કલેક્ટર કચેરીમાંથી સાયરનો વગાડવામાં આવી, અથવા ગેટ વિસ્તારમાં પણ સાયરનો વગાડવામાં આવી, રાંદેરમાં પણ સાયરનો વગાડવામાં આવી. અમે એ સંદર્ભે કલેક્ટર કચેરીમાં પૂછા કરતાં અમને જાણવા મળ્યું કે આ એક રૂટીન ક્રમ છે. નેહરુ બ્રિજ તેની અંતિમ સપાટી સુધી પહોંચી ગયો છે. 3 અલગ અલગ વખતે સાયરનો વગાડવામાં આવે છે, 7 મીટર, 8.50 અને 9.50. અત્યારે નેહરુ બ્રિજ 9.50 મીટર ઉપર પહોંચી ગયો છે અને તે તેની ભયજનક સપાટી બતાવે છે અને તેથી સાયરન લોકોને સંભળાવીને લોકોને એલર્ટ કરવામાં આવે છે કે અત્યારે નેહરુ બ્રિજ તેની 9.50ની સપાટી પર પહોંચી ચૂક્યો છે. જોકે આ રૂટીન ઘટના છે, આવું બનતું હોય છે અને તેના કારણે કોઈ વધારાની અપ્રિય ઘટના બનવાની છે એવું માની લેવાનું કોઈ જરૂરિયાત નથી. મેયરશ્રીને સાંભળીએ. ઉકાઈ ડેમના ઉપરવાસમાં ગઈ રાત્રે મોટા પ્રમાણમાં વરસાદ પડતા લગભગ 7-7.5 લાખ ક્યુસેક્સ પાણીનો આવરો હતો, ઇનફ્લો હતો, જેના કારણે 4,38,000 ક્યુસેક્સ પાણી રાતથી છોડવામાં આવ્યું. તેમના કારણે સુરતના નીચાણવાળા વિસ્તારો અને ખાસ કરીને અડાજણ વિસ્તારમાં જ્યાં હજી પ્રોટેક્શન વોલ બની શકી નથી ત્યાં થોડા પાણી આવ્યા છે. સમગ્ર શહેરમાં બીજે પાણીની અસર બહુ નથી, નીચાણવાળા ભાગમાં થોડી પાણીની અસર છે, પરંતુ સારા સમાચાર એ છે કે ઉપરવાસમાં વરસાદ બંધ થઈ જતાં ઉકાઈ ડેમની અંદર 4,39,000નો અત્યારે ઇન્ફ્લો છે અને ડિસ્ચાર્જ પણ 4,39,000નો છે. એટલે હવે કોઈ પાણી વધવાની શક્યતાઓ નથી, જે કંઈ છોડ્યું છે એની અસર અહીંયા આવી ગઈ છે. એટલે હવે કોઈ વધારે પાણી વધે એવી શક્યતાઓ નથી. મારે શહેરીજનોને એ અપીલ કરવાની છે કે હવે જ્યારે પાણી વધવાનું નથી, પરિસ્થિતિ સંપૂર્ણ કંટ્રોલમાં છે, તંત્ર એકદમ એલર્ટ છે, સાબદું છે, ત્યારે ખોટી અફવાઓથી ગભરાવવું નહીં, ભરમાવવું નહીં, ખોટી અફવાઓ ફેલાવવી નહીં અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે પડાપડી કરવી નહીં ને લાઈન પણ લગાવવી નહીં. એટલી પણ મારી આ નગરજનોને મારી અપીલ છે, વિનંતી છે. સોસાયટીના રોડમાં કદાચ પાણી ઘૂસ્યા હશે પણ હજી કોઈના ઘરમાં ઘૂસી ગયા હોય એવી ફરિયાદ નથી મળી. રોડની અંદર થોડા અહીં કિનારાની સોસાયટીઓ છે, થોડી ત્યાં નીચાણવાળી વિસ્તારની અંદર પાણી ચોક્કસ આવ્યું છે અને સવારે 8 વાગે હતું, એનાથી કદાચ 1.5 ફૂટ પાણી વધ્યું છે, એનાથી પાણી વધ્યું નથી. પણ હવે 4,39,000 આવરો છે અને 4,39,000 અત્યારે ડિસ્ચાર્જ છે, એટલે હવે એમાં વધવાની શક્યતાઓ નથી, ઉપરથી વધારે છોડવામાં જ નથી આવતું. અને આવક એટલી ને એટલી હજી કદાચ આનાથી ઓછી આવક થશે તો પાણી છોડવાનું પણ ઓછું કરવામાં આવશે એવી તંત્ર સાથે અમારી વાતચીત પણ ચાલી રહી છે. પરિસ્થિતિથી વાકેફ માન્ય મેયરશ્રી આપને બધાને કર્યા છે. દર્શક મિત્રો, મૂળભૂત ભરતી અને તિથિ આમ જોવા જઈએ તો દરિયો સતત પાણી લઈ રહ્યો છે. અમાસ અને પૂનમનો દિવસ નથી કે જેથી મોટી ભરતી આવે, એ આ બધી આપણા માટે એક શુભ સંકેત છે. આપણે ભયસ્થળ રાતે ખૂબ હતું, 7.5 લાખ ક્યુસેક પાણી હતું, હવે એ સતત ઘટતું જાય છે ત્યાં. એટલે ત્યાં 4,39,000 ક્યુસેક છે અને આપણે બધા આશા રાખીએ કે ત્યાં થોડાક હજાર ક્યુસેક પાણી ઘટે તો અહીં સીધી અસર આવશે પાણી છોડવામાં. એના કારણે આ જે પાણી છોડ્યું છે રાતના 1-1.5 વાગ્યાની ઘટના છે, એટલે હવે એ 12 વાગે કે હવે સ્થગિત થશે, આંધી વધારે આગળ જવાની સંભાવના ઓછી છે. પણ જો ત્યાં ઘટતા પાણી ઇનકમિંગ પાણી ઉકાઈ ડેમમાં ઘટે એના કારણે ત્યાંના કૃષક જો ઘટાડવામાં આવે તો એની અસર અહીંયા મોડી રાતથી થશે અને મોડી રાતથી આ રોડ પરનું પાણી પણ ધીરે ધીરે ઓસરવા માંડે, એ પ્રકારે અત્યારે તો સ્થિતિ છે. સાહેબ, લોકોનો એવો આક્ષેપ છે કે અગાઉ અમને જાણ કરવામાં નહીં આવી અને રાત્રે અમે સૂતા અને સવારે જ્યારે જાગ્યા ત્યારે સુરતમાં પાણી ફરી, આખી રાત લોકોને ખબર છે, અમે આખી રાત જાગ્યા છે, આખી અહીંયા તો 4 વાગે મેળો જ હતો, એટલે એ વાતમાં તમ બધાને ખબર છે. અને આ ઘટના કુદરતનું આ ફાટે
36 કલાકમાં 55 ઇંચ વરસાદ પડે, અરે એ તો ક્યાંય પણ બની શકે છે, પણ આપણે કુદરત સામે સતત સંઘર્ષ કરીને પડકાર જે આવ્યો છે એ ઝીલીએ છીએ. ટૂંકમાં સુરતમાં હોડીઓ ફરતી થઈ ગઈ છે તેનું દ્રશ્ય આપ આ જોઈ રહ્યા છો, અને તેમાં બેસીને પરિસ્થિતિનો ત્યાગ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે રાજકીય નેતાઓ અને સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ. સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના તંત્રને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે, કારણ કે તેઓનું સાચું કામ ફાયર બ્રિગેડ તરીકેનું તેઓ બજાવે છે. કોઈપણ કુદરતી આપત્તિના સમયે તેઓ પોતાની તમામ તાકાત લગાવીને કામ કરતા હોય છે. આખી રાત ફાયર બ્રિગેડના નિષ્ઠાવાન અધિકારીઓ અને ન્યાય બ્રિગેડના જવાનોએ શહેરની લટાર મારી હતી. ઓવારા ઓવારા પર ગયા હતા અને ત્યાં કશું અજુકતું બન્યું તો નથી ને તેની સતત પૃચ્છા તેઓ કરતા રહ્યા હતા. સતર્કતાનો નમૂનો એટલે હોડીઓ તૈયાર રાખવી. એ હોડીઓને માત્ર તૈયાર રાખવી એટલી જ નહીં, એ કામ કરે છે કે નહીં તેની પણ પૂરતી તકેદારી રાખવી. આ બધા જ આગોતરા પગલાં તેઓ લઈને આગળ વધતા હતા, અને તેથી જ સુરત મહાનગરપાલિકાનું ફાયર બ્રિગેડનું તંત્ર દેશના શ્રેષ્ઠ તંત્રોમાંનું એક તંત્ર ગણાય છે, અને એને માટે આપણે સૌએ તેમના પર ગર્વ લેવું જોઈએ તેમ પણ હું માનું છું. દર્શક મિત્રો, સુરત ચેનલ પર અમે વોટ્સઅપ દ્વારા, ફેસબુક દ્વારા, સુરત ચેનલ જ્યાં જ્યાં ન દેખાતી હોય એવા મિત્રોને અમારી નમ્ર વિનંતી છે કે તેઓ સુરત ચેનલને ફેસબુક ઉપર પેજ છે એ પેજને લાઇક કરે. લાઇક કરતાની સાથે તમને લાઈવ ટેલિકાસ્ટનો સિમ્બોલ મળશે, એ સિમ્બોલ ઉપર ક્લિક કરતાની સાથે જ અત્યારે જે કાર્યક્રમ ચાલી રહ્યો છે એ કાર્યક્રમ એ જ સમયે આપ આપના કમ્પ્યુટર પીસીની અંદર કે પછી ફેસબુક ઉપર કે લેપટોપ ઉપર જોઈ શકો છો. દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સુરત ચેનલનો કાર્યક્રમ દિનભર. દિનભર દિવસ બની ઘટના ઘટનાઓનું વિશ્લેષણ ને વિશ્લેષણમાંથી સાચું સમજવાનો પ્રયાસ. સાયરન માટેની સતત પૃચ્છા થઈ રહી છે. લગભગ આથી દર 15 થી 20 મિનિટ પહેલાં સમગ્ર શહેરમાંથી અલગ અલગ જગ્યા પરથી સાયરનો વગાડવામાં આવતી હતી. આ સાયરન વગાડવાનું એકમાત્ર કારણ એ રૂટીન પ્રક્રિયાનો ભાગ છે, અને નેહરુ બ્રિજ અત્યારે સૌથી છેલ્લી સપાટી પર આવી ગયું છે. એટલે કે પહેલાં 7 મીટર હોય ત્યારે સાયરન વાગે, 8.50 હોય ત્યારે સાયરન વાગે, અને 9.50 હોય ત્યારે ડેન્જરનું સાયરન વાગે. આ જે સાયરન હતું તે ડેન્જરનું સાયરન હતું, અને નેહરુ બ્રિજ અત્યારે 9.50 મીટર ઉપર પહોંચી ગયો છે. પરંતુ તેને કારણે કોઈએ ગભરાવાની જરૂર નથી, આ રૂટીન પ્રક્રિયાનો ભાગ છે. તંત્ર એલર્ટ રહે, વધુ સાવધાનીપૂર્વક વર્તન કરે એટલા માટે સરકારી નિયમના ભાગ અનુસાર આ સાયરનો વગાડવામાં આવતી હોય છે, અને તેથી લોકોએ વધુ ગભરાટ કરવાની જરૂર નથી. અમને જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે મુજબ ઉમરામાં પણ આ પ્રમાણે ફ્લડગેટ બંધ કરી દેવામાં આવતા, પાણી બેક મારતા જે પ્રશ્નો સર્જાયા છે એ અમે તમને થોડીક વારમાં બતાવીશું. ઉમરા ગામની અંદર આવેલો સ્મશાન ભૂમિ પણ અત્યારે બંધ કરી દેવામાં આવી છે, કારણ કે ત્યાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. કોર્પોરેટર પ્રવીણભાઈ પટેલ શું કહી રહ્યા છે તે જાણવાની કોશિશ કરીએ. અડાજણ વિસ્તારમાં બધી ન્યાય મંદિર, પ્રમુખ સ્વામી હોસ્પિટલ, અડાજણ ગામ 4 રસ્તા આગળ લગભગ 2 થી 3 ફૂટ જેટલા પાણીનો ભરાવો થયો છે, અને આ વિસ્તારમાં અજિયા રોડ પર બી થોડો પાણીનો ભરાવો થયો છે. ધીમે ધીમે પાણીની સપાટી થોડી થોડી વધે છે, પણ રાહતના સમાચાર એ છે કે ઇન્ફ્લો ઘટી ગયો છે,
જે ગઈકાલે સાંજે 7 લાખ હતો એ અત્યારે જે અમારી પાસે લેટેસ્ટ ન્યૂઝ છે એમાં 5 લાખની અંદર ઇન્ફ્લો થયો છે, એ આપણા માટે રાહતના સમાચાર છે. અને એના હિસાબે થોડા સમય પછી આઉટફ્લો જે ડિસ્ચાર્જ કરી છે એમાં બી થોડોક ઘટાડો થશે. પ્રવીણભાઈ, ક્યાં ક્યાં વિસ્તાર આવેલા છે અને ક્યાં ક્યાં પાણી ભરાય છે? અહીં અમારા નદી કિનારાનો જે નીચાણવાળો વિસ્તાર છે, ભગવતીનગર સ્લમ વિસ્તાર, મહાદેવ કોલોની, રેવાનગર, આખો સ્લમ વિસ્તાર છે. અને નીચાણવાળો વિસ્તાર, તાપી તટનો વિસ્તાર છે, એ વિસ્તારમાં પાણી ભરાયા છે. પાલપાટી આગળ બી થોડા પાણી ભરાયા છે. તો આપણા તરફથી શું સહકાર આપી રહ્યા છો આપ? અમે રેવાનગર સ્લમ વિસ્તારને આખી આખી શિફ્ટિંગ કરી, રેવાનગર સ્લમ આખો શિફ્ટિંગ કરી, મહાદેવનગર કોલોનીમાં આવેલી સ્કૂલની અંદર શિફ્ટિંગ કરી રહ્યા છે અને એ લોકોને જમવાની વ્યવસ્થા કરી આપી છે. હવે શ્રમજીવી કોલોની બી શિફ્ટિંગ કરી રહ્યું છે, એમના બી ફૂડ પેકેજની વ્યવસ્થા કોર્પોરેશને કરી છે. એટલે કોર્પોરેશન અને અમે એનજીઓ અમારા યુવક મંદિર તરફથી આ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે અને બધા કાર્યકર્તાઓ એ લોકોની સગવડની પાછળ જ છે. અહીંયા કઈ કરંટ લાગવાની ઘટના બની જાય શું છે? ભગવતીનગર સ્લમ વિસ્તારમાં એવી માહિતી અમને મળી છે કે ભાઈ 4 માણસોને કરંટ લાગ્યો છે અને એ લોકોને હોસ્પિટલ એડમિટ કર્યા છે. બાફની અંદર એમાં કંઈક સિરિયસ છે કે એવું કંઈક છે એવી વાત આવી છે, પણ ચોક્કસ માહિતી અમે તાજી તપાસ કરીએ. ઓકે સર, ઓકે, થેન્ક યુ, થેન્ક યુ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધી અને ચાલો સ્વામિનારાયણ મંદિરની આજુબાજુથી આગળ વધી અને પાલ વિસ્તારની અંદરની ગતિવિધિઓને સમજવાનો પ્રયાસ કરીએ. આ સ્થળાંતરની પ્રક્રિયાનો આરંભ થઈ ચૂક્યો છે, એ ગલી અત્યારે આપ જોઈ શકો છો. દર્શક મિત્રો, ઉકાઈ ની જળ સપાટીને હજુ વધારે ઊંચાઈ પર લઈ જઈ શકાય તેમ નથી અને તેથી આ પરિસ્થિતિનું સર્જન થયું છે. અને સતત ઇન્ફ્લોની વચ્ચે આઉટફ્લોને એવી રીતે રાખવામાં આવ્યો છે કે જેથી શહેરની અંદર પરિસ્થિતિ વધુ ગંભીર નિર્માણ ન થાય, પરંતુ જે કેટલી ગંભીર પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે તે અત્યારે આપણે દ્રશ્યની અંદર જોઈ રહ્યા છે. આ પણ જે દ્રશ્ય છે તે સ્વામિનારાયણ મંદિરથી આગળ 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 જતા જે ગલીઓ આવે છે તેનું અને આ જે દ્રશ્ય છે તે આપ જોઈ રહ્યા છો. દર્શક મિત્રો, જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ જેમ જેમ પાણી વધતું જાય તેમ પાણી એક પછી એક અમે આપને બતાવી રહ્યા છે. મારી પર લગભગ હજારોની સંખ્યાની અંદર ટેલિફોન આવે છે મારા મોબાઈલ ઉપર, અને હમણાં જ મેં મારું વોટ્સઅપનું ખાતું જોયું હતું તો લગભગ 1700 મેસેજ તેની અંદર પેન્ડિંગ પડ્યા છે, જે વાંચી શકવા માટે હું અત્યારે સક્ષમ અને સમર્થ પણ નથી. અને આ જે દ્રશ્યો છે ચેમ્બર ઓફ કોમર્સના બિલ્ડિંગમાંથી લેવાયેલા દ્રશ્યો છે, જેના ઉપરથી આપ સ્વામી વિવેકાનંદ બ્રિજ અને એના લો લેવલ બ્રિજની આજુબાજુ ડક્કા આવવા સુધીના દ્રશ્યોની ગંભીરતા જોઈ શકો છો. ગંભીર પરિસ્થિતિનું નિર્માણ નથી થયું, પરંતુ આપણે બધું જ સારું છે એમ પણ માની ન શકીએ. અને જ્યાં સુધી ઇન્ફ્લો નહીં ઘટે ત્યાં સુધી આઉટફ્લો ચાલુ રાખવો જ પડશે. અને આઉટફ્લોનું પ્રમાણ 4 લાખથી 4 લાખ 50 હજારની વચ્ચે જ્યાં સુધી અથડાતું રહેશે ત્યાં સુધી આપણને હર્ષ નથી થવાની, તે પણ વાસ્તવિક હકીકત છે. એટલે ઇન્ફ્લો ઘટે તો જ આઉટફ્લો ઘટી શકે, કારણ કે ઉકાઈની અંદર હવે વધુ પાણી વહન કરવાની શક્તિ અને ક્ષમતા નથી, તે તો બિલકુલ સ્પષ્ટ થઈ ગયું છે. મેં અગાઉ પણ જણાવ્યું હતું તે પ્રમાણે ક્યાંક કશેક વહીવટી ચૂક રહી ગઈ હોય એવું લાગે છે અને ગણતરીની અંદર ક્યાંક ઘોટાળો થયો છે અથવા તો ગડમથલ થઈ છે, સમય પર નિર્ણય ન લઈ શકાયો એને કારણે આ રીતની પરિસ્થિતિનું સર્જન થયું છે. અત્યારે તમે આ દ્રશ્ય જો તો એમ જ લાગે કે શું સ્વામી વિવેકાનંદ બ્રિજ થોડાક સમયમાં ડૂબી જશે, ના પણ એવું નથી. કેમેરાની કિકીએ આવા દૂરથી લેવાયેલા દ્રશ્યોની અંદર આ જ પ્રમાણે પરિસ્થિતિ દેખાતી હોય છે, પરંતુ તે વાસ્તવિકતાથી કંઈક જુદી હોય છે તે પણ હું આપને સ્પષ્ટ કરું છું.
તો કાર્યક્રમમાં આગળ વધીએ અને ઉમરા રઘુરામ સોસાયટીનું આ દ્રશ્ય. આ કોઈ નદીના પાણી ત્યાં કદાચ નથી ઘૂસી ગયા, પરંતુ બેક વોટર જેને આપણે કહીએ છીએ, ફ્લડગેટ્સ બંધ કરી દેવામાં આવતાની સાથે જ શહેરની અંદરનું પાણી શહેરની અંદર જ ફર્યા કરે અને ગટર જ્યારે ઉભરાઈ જાય ત્યારે આ રીતે પાણી રસ્તા ઉપર બહાર આવતું હોય છે. આમ તો આ પાણી ભરાયું છે તેમ ન કહી શકાય, પરંતુ એકાદ 1.5 ફૂટ જેટલું પાણી આ રઘુરામજી સોસાયટી ઉમરાની આજુબાજુ છે એવું દેખાઈ રહ્યું છે. એની સાથે સાથે ભૂતનાથની સ્મશાનભૂમિ, રઘુરામજીનો ઓવારો ઉમરા, કેશવ પાર્ક સોસાયટી, નવ પલ્લવ બંગલોથી એસવીઆર જવાના રસ્તે પણ પાણી ભરાયા છે. એક કાળા કલરની BMW આજે આ પાણીની અંદર ફસાઈ ગઈ હતી, તે પણ આપણે સમય સમય ઉપર આપને બતાવીશું અને એ પણ આપણે અત્યારે જોઈ શકીએ છીએ. આ પ્રમાણેની ઘટનાઓ બનવાને કારણે સ્વાભાવિક રીતે જ જેમ જેમ લોકોને ખબર પડતી જાય તેમ તેમ અફવા બજાર ગરમ થતું હોય છે અને તેથી જ અમે આપને સ્પષ્ટ બતાવવા માંગીએ છીએ કે આ પ્રમાણે પાણી ભરાયા છે, પરંતુ એટલા ગંભીર નથી કે જેથી આપણે સૌએ ગભરાવવું પડે. અહીં જે એક સમાચાર પ્રાપ્ત થયા છે તે મુજબ ભૂલકા ભવનથી હજીરા તરફ જવાનો રોડ લોકોને માટે સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે ત્યાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અને તેથી હવે એ તરફ જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી. આ એક મોટો સેટબેક આ વર્તમાન પરિસ્થિતિનો કહી શકાય, કારણ કે આખે આખો રોડ બંધ કરી દેવામાં આવે એટલે એ બાજુ રહેતા લોકો હવે ત્યાં કેવી રીતે જશે અથવા તો તે બાજુ રહી ગયેલા લોકો પોતાના ઘરે શહેરની અંદર કેવી રીતે પાછા આવશે એવો મોટો યક્ષ પ્રશ્ન તેમને અત્યારે સતાવતો હશે. અને તેથી પરિસ્થિતિ નિયંત્રિત છે, નિયંત્રણમાં છે, પરંતુ સંપૂર્ણ સલામત છે એમ તો કહી શકાય નહીં. સતત લોકોની પૃચ્છા છે અને લોકો એમ માને છે કે કલેક્ટરશ્રી અથવા તો ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર જો સંદર્ભનો નિર્ણય લે અને આવતીકાલે શાળા અને કોલેજો બંધ રાખે એવો સ્તુત્ય નિર્ણય લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર દક્ષેશભાઈ ઠાકરે પણ સ્તુત્ય નિર્ણય લીધો હતો અને યુનિવર્સિટીની કચેરીઓ ઉપરાંત સુરતની તમામ કોલેજો બંધ કરવામાં આવી હતી અને કોલેજોની જે પરીક્ષાઓ લેવામાં આવનાર હતી તે પણ રદ કરી હતી અને એ પરીક્ષાઓ હવે ફરી પાછા ક્રમની અંદર ગોઠવવામાં આવશે તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. આવતીકાલે પણ કોલેજો બંધ રહે તેવી લોકભાઈકા અથવા તો લોક માંગણી ઉઠવા પામી છે કે જેથી આવનારી અનિશ્ચિતતાઓનો લોકો શાંતિથી સામનો કરી શકે. આવા સંજોગોની અંદર જો પરીક્ષા હોય તો વિદ્યાર્થી માનસિક રીતે પડી ભાંગ્યો હોય અને તે વાંચી ન શકે તેવી હાલતમાં હોય ત્યારે પણ આ પ્રકારના પગલાં ભરાય એ બહુ આવશ્યક ઘટના છે. દર્શક મિત્રો, સુરત ચેનલનો દિનભર કાર્યક્રમ સતત આપણે છેલ્લા 1.5 કલાકથી નિહાળી રહ્યા છો અને અમારો સતત પ્રયાસ છે કે જેમ જેમ અમારી પાસે ઘટનાઓની ઘટમાળ આવતી જાય છે અમે તમારી સમક્ષ એ ઘટનાઓ એક પછી એક પ્રસ્તુત કરતા જઈએ છીએ અને એ જ સંજોગોની અંદર અમે આપની સાથે આગળ વધી રહ્યા છે. મેયર શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરાનો ટેલિફોન અમારી સાથે છે. આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે ઉમરા વિસ્તારના અને ખાસ કરીને ઉમરા ગામની અંદર જે પરિસ્થિતિનું સર્જન થયું છે તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ગટરના પાણી બેક મારવાને કારણે આ પરિસ્થિતિનું સર્જન થયું છે અને લગભગ 2 ફૂટ જેટલા પાણી ત્યાં ભરાઈ ગયા છે અને તેથી જનજીવન રાબેતા મુજબનું રહ્યું નથી, ડિસ્ટર્બ થયું છે અને આ ડિસ્ટર્બન્સવાળા
સમયની અંદર આપણે સૌ આગળ વધી રહ્યા છે. તંત્ર સતત પ્રયત્નશીલ છે કે ઘટનાઓ પર સંપૂર્ણ કાબુ પ્રાપ્ત કરે, પરંતુ બધું જ આપણા હાથમાં હોતું નથી. કેટલુંક આપણે કુદરતને સહારે પણ છોડી દેવું પડતું હોય છે. ઉપસ્થિત છે મેયર શ્રી નિરંજનભાઈ જાનમેરા. મેયર શ્રીનું કહેવું છે કે પાંચ ટેકરી જે રાંદેરમાં ઘટના બની હતી, એ ઘટનાની અંદર જે છેલ્લામાં છેલ્લું ડેવલપમેન્ટ છે તે પ્રમાણે ત્યાં પાણીનો જે લીકેજ હતો તે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે, અને ત્યાં જે સિમેન્ટ કોન્ક્રીટની ગુણો મૂકવામાં આવી હતી તેને કારણે આ પરિસ્થિતિનું સર્જન થયું છે અને પાણી સંપૂર્ણપણે હવે બહાર આવતું બંધ થયું છે, એટલે બહુ મોટા રાહતના સમાચાર આપણને પ્રાપ્ત થયા છે. મેયર શ્રી આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક દોસ્તો, આ હતા મેયર શ્રી નિરંજનભાઈ જાનમેરા પોતાના વિચારોની સાથે, એક રાહતના સમાચારની સાથે આપણે કાર્યક્રમમાં આગળ વધી રહ્યા છીએ અને આપણે નિહાળી રહ્યા છીએ તે દ્રશ્યો છે ઉમરા વિસ્તારના. અને આ ઉમરા વિસ્તારની અંદર ભૂતનાથ સ્મશાનભૂમિ, રઘુરામજી ઓવારો, કેશવ પાર્ક સોસાયટી, નવ પલ્લવ બંગલોથી એસવીઆર જવાના રસ્તે જે પાણી ભરાયા છે તેના દ્રશ્યો આપણે અત્યારે નિહાળી રહ્યા છીએ. તો દર્શક દોસ્તો, એક લંબાણપૂર્વકનો અમારો પ્રયત્ન સાચી પરિસ્થિતિ આપ સમક્ષ પ્રસ્તુત કરવાનો અહીં ઉપક્રમ સમાપ્ત કરીએ છીએ. આખો કાર્યક્રમ તરત જ 5 મિનિટ પછી એક નાનકડા વિરામ બાદ ફરી પાછો આપ નિહાળી શકશો અને તેની સાથે સાથે તાજા માહિતીથી અમે આપને વાકેફ રાખતા રહીશું. આપના દોસ્ત નિખિલ મદ્રાસીને રજા આપશો. નમસ્કાર.